नमस्कार विद्यार्थी मित्रों आईसी यूट्यूब चैनल पर आप सर्वे हार्दिक स्वागत छे। मित्रों एक दिवस ना ब्रेक बाद आपणे मळीए छे अने आपणो जे कंटिन्यू आपणो जे प्रवास छे ए फरीथी आगळ चालू करशुं आपणे। तो मित्रों आपणे खबर छे के रीजनिंग रुकेगा नहीं, कोई खाखी चूकेगा नहीं। दरेक व्यक्तिनो एक ज गोल छे के आपणे खाखी मेळवी छे। अने आजनुं चेप्टर मित्रों बधा लोको कोमेंटमां जणावता के डखावाळुं चेप्टर छे। मित्रों आजे हुं तमने चेप्टर एवी रीते भणावीश के तमे आखी દુનિયાના છેડે ગમે ત્યાં જાઓ આ વસ્તુ તમને આ રીતે નહીં ભણ્યા હોય, સરળતાથી તમને ક્લિયર થઈ જશે। અને મિત્રો આપણે ખાસ એટલું ધ્યાનમાં લેવાનું કે સંબંધ કયો સંબંધ કેવી રીતે જો આજે કોમેન્ટ ઉપર બહુ ઓછું ધ્યાન આપજો બધા, હું પણ એટલું બધું ધ્યાનમાં નહીં લઉં કારણ કે આપણા માટે મહત્વનું છે એ પ્રકરણ છે। ચાલો પ્રકરણની શરૂઆત કરતા પહેલા બધા લોકો કન્ફર્મેશન આપી દો, ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન ફટાફટ આપી દો, ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન બધા લોકો જે છે એ થમ બતાવીને બધા લોકો ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપી દો, એટલે આપણે આજે બહુ ઝડપથી અને સમય બગાડ્યા વગર આપણે શરૂઆત કરવાની છે। ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ, બધા પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને આજે આજના લેક્ચરની શરૂઆત કરી। એક લેક્ચર પૂરો થાય હે ભગવાન, અમને 25 સેકન્ડમાં અમારો પ્રશ્ન જવાબ આવી જવો જોઈએ। તો આપણે એક વસ્તુ શોર્ટકટ અને ભગવાનના આશીર્વાદ આ બે વસ્તુથી મિત્રો આપણે ઝડપથી આપણો પ્રશ્ન જવાબ આપણે આપી દેશું। સરસ, જે જેના જે છે એ કુળદેવી હોય ઈષ્ટદેવ હોય બધા લોકોને પ્રાર્થના કરો અને આપણે આપણા સમય પ્રમાણે આપણને બધી વસ્તુ આવડવી જવી હોય। સરસ, ચાલો ફટાફટ લોકો ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આવવા માંડ્યું છે, તમારા મિત્રોને ઝડપથી જોડી દો, બહુ મહત્વનું પ્રકરણ છે મિત્રો। હું તમને આ પ્રકરણ પૂરું થશે એટલે એક સ્પીડ ટેસ્ટનું પણ આયોજન કરેલું છે કે આગલા બે પ્રકરણ આપણા આગલા બે પ્રકરણ છે એ બે પ્રકરણના આપણે સ્પીડ ટેસ્ટના પ્રશ્નો કે તમારો 25 સેકન્ડમાં પ્રશ્ન થઈ જશે નહીં, માત્ર 5 પ્રશ્નોની ટેસ્ટ છે મિત્રો। આજના લેક્ચર બાદ બધા જોડાયેલા રહેજો કે આગલા લેક્ચરોનું તમને રિવિઝન થશે અને તમને મૂલ્યાંકન થશે કે આપણી પાસે પ્રશ્ન આવે તો ક્લિયર થઈ જાય છે કે આપણી 25 સેકન્ડમાં કે નહીં। એ ટાઈમ મેનેજમેન્ટ ટેસ્ટનું પણ મિત્રો આપણે દરેક લેક્ચર પૂરો થશે એટલે કે આયોજન જ રહેશે આપણે કન્ટિન્યુ હવેથી। ચાલો શરૂ કરવા જઈ રહ્યા એ પહેલા ફટાફટ તમારા મિત્રોને જોડી દો મિત્રો, કારણ કે આજનો ટોપિક એવો છે જો આગલી 5 મિનિટનું પણ વયું જશે તો પછી જે વિદ્યાર્થી જોડાશે એના માટે થોડીક તકલીફ આરું રહેશે। આજે કોઈ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કરીને જાશો તો અડધેથી સ્કીપ કરીને જાશો તો સમજાશે નહીં મિત્રો, કારણ કે આજે હું તમને જે બ્લડ રિલેશન લોહીના સંબંધો એમાં મહત્વના પ્રકારો મિત્રો તમે આ ક્યારેય નહીં ભણ્યા હોય કોઈ પણ પ્રકારની જે છે એ તમે ગમે તે રીતે પેઇડ કોર્સ હોય ગમે ત્યાં હોય કોઈ રીતે તમે આ ન ભણેલો એ પ્રકારનું આખું તમને મિત્રો સરળતાથી ડખાવાળું ચેપ્ટર સરળતાથી હું તમને કરાવીશ। તો ખાસ યાદ રાખજો મિત્રો કે બધા લોકો જોડાઈ જાઓ, તમારા મિત્રોને ફટાફટ જોડી દો। ચાલો સરસ, ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા આજના સેશનની। બધા અહીંયા ધ્યાન રાખજો, આજે કોમેન્ટમાં બહુ કોઈ ધ્યાન નહીં આપે, માત્ર ને માત્ર પ્રશ્નમાં જ ધ્યાન આપશે। કેવી રીતે પ્રશ્ન ગણવો એની બધી શોર્ટકટ ઉપર બધા લોકોએ ધ્યાન આપવાનું છે। સરસ, ચાલો બધા લોકો જોડાઈ જાઓ, તમારા મિત્રોને શેર કરી દો ફટાફટ અને આજે નોટ અને પેન લઈને ખાસ બેસવાનું છે। આજે જે હું પ્રશ્ન તમને સમજાવું જે શોર્ટકટ દ્વારા સમજાવું, પહેલી 20 મિનિટ કોઈનું ધ્યાન બે ધ્યાન ન થવું જોઈએ, બધાનું ધ્યાન કોન્સન્ટ્રેટ અહીંયા હોવું જોઈએ। ગમે તે પ્રકારે તમારી મેચ આઈપીએલ ને હાલતી હોય જે હાલતી હોય એમાં અત્યારે કોઈ ધ્યાન નહીં આપે, બધા લોકો અહીંયા ભણવામાં ધ્યાન રાખશે કારણ કે આ પ્રકરણ પણ પરીક્ષામાં અતિ મહત્વનું છે। જો પરીક્ષામાં પ્રશ્ન આવે તો આપણને ડખો થાય છે મિત્રો, આ પ્રશ્નમાં સમય બગડે છે ખોટો પડે છે એવું બની શકતું હોય છે આપણી પાસે। સરસ, ચાલો બધાનું કન્ફર્મેશન ઓડિયો વિડીયોનું કન્ફર્મ જ છે, આપણે આપણી શરૂઆત કરીએ લોહીના સંબંધો। મિત્રો સંબંધોની જયારે વાત કરીએ આપણે ત્યારે સૌથી પહેલી વસ્તુ એ થવું જોઈએ કે લોહીના સંબંધના પ્રશ્નો પૂછાય। અહીંયા તમને તમારી બાજુમાં કુંવડીએ છે, તમારા પાડોશમાં કુંવડીએ છે એ તમને શું થાય એવા પ્રશ્ન ન હોય, માત્ર જેની સાથે બ્લડ નો સંબંધ હોય ને લોહી નો સંબંધ હોય એવા જ પ્રશ્ન। તો પેલા તો બધા આડાહુડા જે છે એ અહીંયા અઠિયા કોઈ નહીં મારે, કોઈ એમને જવાબ નહીં આવે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવું, કેવી રીતે એને સોલ્વ કરવી, એની શોર્ટકટ બધા લોકો વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેશું। ચાલો આપણે જોઈએ નેક્સ્ટ, આપણે પહેલી વસ્તુ આપણે આજે શું અભ્યાસ કરવાના છે એની વાત કરીએ મિત્રો। આપણે લોહીના સંબંધો છે એ લોહીના સંબંધના જુદા જુદા પ્રકારના પ્રશ્નો હોય, પેલા તો તમને પ્રકાર ખબર હોવા જોઈએ, જુદા જુદા પ્રકારના પ્રશ્નો તમને ખબર પડે તો જ તમે પ્રશ્નને સોલ્વ કરી શકો છો। સૌથી પહેલી વાત એ કે લોહીના સંબંધના પ્રશ્નો તમને એબીસીડી વાળા આપેલા, આલ્ફાબેટ વાળા આપેલા, જેમ કે એ બી ના પિતા છે, બી એ ની પત્ની છે, આવા ટૂંકમાં એબીસીડી રિલેટેડ જે છે ને એ પ્રશ્ન આપવામાં આવેલા હોય છે। સરસ, તો હવે આપણે જોવા જઈએ કે આ પેલો પ્રકાર આપણે ભણશું, બીજો પ્રકાર એ પણ એમાં વ્યક્તિના નામ હશે એવો બ્લડ રિલેશન વાળો પ્રશ્ન હશે કે વ્યક્તિના નામ આપી દીધા હોય, પેલા આલ્ફાબેટ વાળો પ્રકાર બીજો વ્યક્તિના નામ વાળો પ્રકાર,
ત્રીજો આઈએમપી પ્રકાર આપણે કહી શકીએ કે ઘણી વખત તમે જોયેલો ન હોય એવો પ્રશ્ન આવે એ સંજ્ઞા ને નિશાની વાળા પ્લસ માઈનસ ની નિશાની હોય @ છે ડોલર છે એન છે આવા સિમ્બોલ આપવામાં આવેલા હોય અને તમારે બ્લડ રિલેશન અને ઇંગ્લિશમાં કહે કોડેડ બ્લડ રિલેશન એટલે કે સંજ્ઞા ને નિશાની વાળા કોડ વાળા બ્લડ રિલેશન પણ આપણે ભણવાના છીએ ત્યારબાદ આપણે જોશું કે વેરી મોસ્ટ આઈએમપી અને અઘરામાં અઘરો પ્રકાર વેરી મોસ્ટ એમપી ને અઘરામાં અઘરો પ્રકાર એટલે શું કહેવાય તો કે ફોટા વાળા ને આંગળી ચીંધવા વાળા પ્રશ્નો આમાં બધાને ડખે ચડે આમાં જોવા જઈએ આખી દુનિયા ડખે ચડે એટલે આપણે એ દુનિયામાં આપણે સમાવેશ ન થવો જોઈએ આપણે એવા ટાપુ ઉપર રહેવા જોઈએ કે એ ટાપુ વાળા બધાને આવડી જવું આખી દુનિયા ભલે ગોટાળે ચડી જાય તો આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે કે આપણે પ્રશ્નને કેવી રીતે ધ્યાનમાં લેવો ચાલો હવે આપણે જોવા જઈએ તો આપણા માટે ત્યારબાદ મહત્વનો અને હાલમાં હોટ ટોપિક કહી શકાય એવી લોહીના સંબંધોની પઝલની વાત થશે મિત્રો બહુ મહત્વની બાબતો આ બે આપણે જોશું એમાં વધારે ધ્યાનમાં લેવાનું છે એ સમય આપણે બહુ અતિ મહત્વનો એટલે હું કહું છું છેલ્લે સુધી મિત્રો કોઈ હલતા નહીં આજે જો આજે હેલા તો સમજી લેજો કે આજે તમારા માટે માત્ર ને માત્ર પાંચ પાંચ મિનિટે નવી નવી વસ્તુ આવતી જશે એટલે કોઈ વ્યક્તિ છોડીને જાશો પછી આ વસ્તુ સમજવું તમારા માટે અઘરું થશે એટલે એકવાર શરૂ કર્યું તો અંત સુધી પેન અને નોટ લઈને બેસી જ જવાનું છે મિત્રો આપણે ચાલો હવે આજે આપણે શરૂઆત કરીએ હું પહેલા મિત્રો બધું બેઝિક સમજાવીશ બેઝિક સમજશો તો જ તમને ક્લિયર થશે સૌથી પહેલા તમારે બ્લડ રિલેશન કેવી રીતે દોરવા કારણ કે દોરવાની મેથડ કોઈને ખબર નથી હોતી વેરી મોસ્ટ એમપી શોર્ટકટ છે આ ખાસ યાદ રાખજો આ શોર્ટકટ જો તમે સમજી લેશો ને તો તમને બ્લડ રિલેશન કઈ રીતે ધ્યાનમાં લેવાનું એ સરળતાથી સમજાઈ જશે સૌથી પહેલા કોઈ પણ સંજોગોમાં પુરુષ આવે પુરુષ આવે એટલે કે પુલ્લિંગ હોય એટલે આપણે એને ચોરસ વડે બતાવશું આ વસ્તુ મગજમાં બે રાખજો કે પુલ્લિંગ આવે એટલે આપણે એને ચોરસ વડે બતાવશું પછી પુલ્લિંગમાં પુરુષ હોય કે કોઈ છોકરો એવો શબ્દ ઉપયોગ થયેલું હોય તો આ વસ્તુ યાદ રાખવાની થશે કે ગમે ત્યારે પુલ્લિંગ જાતિ આવે તો એને આપણે ચોરસ વડે બતાવશું એ જ રીતે જ્યારે આપણને સ્ત્રીલિંગ આવે ત્યારે આપણે સર્કલ વડે બતાવશું સ્ત્રી કયો કે છોકરી કયો એ બંને માટે આપણે શેનો ઉપયોગ કરશું સર્કલ તો આપણી પાસે ચોરસ અને સર્કલ એ વસ્તુ તમને ક્લિયર થઈ જવું જોઈએ ધારો કે હું અહીંયા તમને એમ લખું એટલે તમને ક્લિયર થઈ જાય મિત્રો આને શું કહેવાય ચાલો એ નામનો વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી અહીંયા મેં તમને લખ્યું છે હવે તમને આઈડિયા આવવો જોઈએ ચાલો કોમેન્ટમાં ફટાફટ જણાવો એ નામનો વ્યક્તિ પુરુષ કેવો કે સ્ત્રી કેવી ચાલો કોમેન્ટમાં બધા લોકો જે હું પ્રશ્ન આજે પૂછું એ પ્રશ્નના જ જવાબ બધાએ આપવાના છે કોઈ વ્યક્તિ આડાઅવળો જવાબ નહીં આપે કારણ કે આપણા માટે મહત્વની વસ્તુ શું છે એ વસ્તુ ઉપર ધ્યાનમાં લખો સરસ પુરુષ છે મેલ ફિમેલ એ વસ્તુ શોર્ટમાં લખો તો એમ અને એફ થી દર્શાવી શકો છો સરસ ચાલો આપણે જોવા જઈએ બધાને હવે ખબર પડી ગઈ હવે ધારો કે હું એમ લખું એફ નામની વ્યક્તિ લખી તો આપણે કહી શકીએ છીએ સ્ત્રી અથવા છોકરી છે એવું આપણને ક્લિયર થવું જોઈએ તો ચાલો હવે બધાને ક્લિયર થઈ ગઈ છે કોમેન્ટ પણ ફટાફટ આવવા માંડી છે હવે આપણે ધ્યાનમાં લેવાનું છે કે આપણી પાસે આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ પુરુષ અને સ્ત્રી એટલે કે પુલ્લિંગ ને સ્ત્રીલિંગ હવે જો આ ચાર પ્રકારના સંબંધો તમને ખબર હોય એટલે કોઈ પણ કોઈ દિવસ જે છે એ ગડમથલ નહીં થાય બધા લોકો 10 મિનિટ અહીંયા જ ધ્યાન આપે હવે કોમેન્ટ બધા બંધ કરી દે બધા લોકો અહીંયા ધ્યાન રાખજો જ્યાં સુધી આ ચાર વસ્તુ સમજાવું ને ત્યાં સુધી પહેલી વસ્તુ પોતાના પક્ષના સંબંધો આટલું યાદ રાખજો પોતાના પક્ષના સંબંધો કેને કહેવા મિત્રો પોતાનો પક્ષ કેને કહેવો તો જેની સાથે આપણે ડાયરેક્ટ સંબંધ હોય એવા વ્યક્તિને બધાને પોતાના પક્ષના વ્યક્તિ કહેવાય ધારો કે તમે એમ કહો કે તમારી સાથે ડાયરેક્ટ કોને હોય તો આપણે પોતાના પક્ષના સંબંધને બીજા અર્થમાં કહીએ લગ્ન પહેલાના સંબંધો લગ્ન પહેલાના જેની સાથે આપણા સંબંધો હોય તો એ બધા સંબંધો આપણા માટે કેવા કહેવાય તો કે પોતાના પક્ષના સંબંધો જેમ કે આપણા ભાઈ સાથેના સંબંધ હોય આપણા બહેન સાથેના સંબંધ હોય આપણા પિતરાય ભાઈ સાથેના સંબંધો હોય આપણી માતા પિતા કાકા દાદા દાદી મામા માસી આ બધા સાથેના સંબંધો આપણે એમ કહી શકીએ છીએ પોતાના પક્ષના સંબંધો છે પોતાના પક્ષના સંબંધો એટલે આપણા માટે મોસ્ટ આઈએમપી શું છે તો કે સિંગલ લાઈન નો ઉપયોગ કરશું કેવી સિંગલ લાઈન નો ઉપયોગ કરશું તો કે ઘણી વખત સેમ પેઢી હોય ઉપર નીચે પેઢી હોય એક કરતા વધુ સંબંધો હોય તો સ્ટ્રેટ લાઈન નો ઉપયોગ કરવામાં આવે એટલે આપણા માટે ખબર પડી જશે કે એ પોતાના પક્ષનો સંબંધ છે એટલે અહીંથી તમને સંબંધ બહુ સ્પષ્ટ થઈ જશે મિત્રો જ્યાં સુધી તમને સંબંધ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમને આ પ્રશ્ન ગણતરી કરવી બહુ મુશ્કેલ છે એટલે પેલા ક્લિયર થઈ ગયું કે આ પોતાના પક્ષનો સંબંધ છે ત્યારબાદ આપણે જોવા જઈએ બીજી વસ્તુ સામેના પક્ષના સંબંધો એટલે લગ્ન બાદના સંબંધો છે લગ્ન બાદના સંબંધો કેને કહેવાય તો આપણે એમ કહીએ કે ક્યારેક આલે ને ક્યારેક ઉભા રહી જાય
ક્યારેક હાલે ને ક્યારેક ઊભા રહી જાય એટલે આપણે તૂટક લાઈન નો ઉપયોગ કરીએ એટલે તૂટક લાઈન જે આવે ને આ મિત્રો એટલે એ સમજી લેવાનું કે લગ્ન બાદનો સંબંધ છે જેમ કે હું એમ કહું કે આપણી પાસે એ નામનો વ્યક્તિ છે બી નામનો વ્યક્તિ છે આ બે વ્યક્તિની વાત કરવામાં તો પતિ અને સોરી પુરુષ અને સ્ત્રી અત્યારે મેં તમને આપણી જે શોર્ટકટ મેથડ છે એ મુજબ તમને ક્લિયર થાય હવે આમાં જે લાઈન હોય ને એ લાઈન થી તમે નક્કી કરી શકો કે કેનો સંબંધ છે પોતાના પક્ષનો હોય તો સિંગલ લાઈન આવે છે સામેના પક્ષનો હોય તો આપણી પાસે ડોટેડ લાઈન આવે છે એટલે કે તૂટક લાઈનનો ઉપયોગ કરવાનો છે સરસ ચાલો આ બે વસ્તુ ઉપર બધાનું ધ્યાન આવી ગયું મેઈન વસ્તુ મોસ્ટ આઈમ્પી જ્યારે પતિ પત્નીનો સંબંધ હોય ને મિત્રો ત્યારે તમારે ડબલ લાઈનનો ઉપયોગ કરવાનો એટલે ખબર પડી જાય કે આ બે પતિ પત્ની છે જેથી કરીને શું થાય કે આપણે કાંઈ લખવું નહીં પડે કોણ પતિ કોણ પત્ની કાંઈ લખવાનું નથી અને ખાસ યાદ રાખજો ગણિત જેનું નબળું હોય ને એને શું કરે પ્લસ માઇનસ ની નિશાની કરવાની જ નહીં કરશો ને તો મરાણા એટલું યાદ રાખજો કારણ કે પ્લસ માઇનસ આપણને હેરાન કરે આપણે ચોરસ અને વર્તુળ બે ઉપર આપણે ધ્યાન દઈએ છીએ હવે આપણે જોવા જઈએ તો આની વચ્ચે જો હું આમ મૂકું બે લાઈન એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ કે આ બે વચ્ચે શું સંબંધ છે સરસ આ બે વચ્ચે પતિ પત્ની નો એમાં સ્પષ્ટ થઈ ગયું કે પતિ કોણ તો કે એ અને પત્ની કોણ તો કે બી એટલે હંમેશા જ્યારે વર્લ્ડ નો બેસ્ટ સંબંધ આવે એટલે ડબલ લાઈન થી જોડવાનો હોય આપણે આમ કહીએ કે આપણે પૂરી તાકાત થી જોડી રાખવાનો થશે એટલે એને કહેવાય પતિ પત્ની દંપતિ નો સંબંધ કહેવામાં આવે છે સરસ ચાલો બધા લોકોને ક્લિયર થઈ ગયું છે પતિ પત્નીનો સંબંધ જો બહુ મહત્વની વસ્તુ છે આ બેઝ છે જ્યાં સુધી આ નહીં સમજાય ત્યાં સુધી દાખલા ગમે તેટલા ગણશો એ બધી વસ્તુ તમારું નકામું છે બધા લોકો અહીંયા ધ્યાન આપે કોઈ વ્યક્તિ જે છે હવે કોમેન્ટ ઉપર બહુ ધ્યાન નહીં આપે કારણ કે માત્ર આજે આ વસ્તુ સમજવાની છે ત્રીજી વસ્તુ છે એને કહી શકીએ આપણે મિત્રો પિતરાઈ સંબંધ કેવો સંબંધ કહી શકીએ છે પિતરાઈ પિતરાઈ એટલે શું કહેવામાં આવે છે તો કે આપણા ઇંગ્લિશ પ્રમાણે કઝિન કહેવાય શું કહેવાય કઝિન ના સંબંધો તો આપણે જોવા જઈએ પિતરાઈ સંબંધો ને આવી ઝિગઝેક લાઈન વડે બતાવશું આપણે જે આ રીતે આપણે એમ કહીએ આને કરકરિયા લાઈન કહી શકીએ અથવા તો ઝિગઝેક લાઈન કહી શકીએ છીએ હવે પિતરાઈ કોને કહેવાય ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તમારા પિતરાઈ કોણ તો તમને ખબર હોવી જોઈએ કે તમારા પિતરાઈમાં કોણ કોણ આવે તો કહીએ કાકાના સંતાનો તમારા પિતરાઈ થાય ફોઈના સંતાનો તમારા પિતરાઈ થાય મામાના સંતાનો તમારા પિતરાઈ થાય માસીના સંતાનો તમારા કાકાના સંતાન હોય પછી ફઈના સંતાન હોય મામાના સંતાન હોય કે માસી નહીં બધા તમારા પિતરાઈ થાય તો મિત્રો કાકાનું સંતાન હોય કાકીના સંતાન હોય જો એટલે આ વસ્તુ યાદ રાખવાનું કાકા અને કાકી આપણે તો સંબંધ કાકા એ ડાયરેક્ટ છે એટલા માટે આપણે કાકીનું નામ લેતા નથી કાકા હોય ને કાકી હોય જ એવી રીતે આપણે ફોઈ ફુવા મામા મામી માસા માસી એટલે આપણે આ વસ્તુ ઉપર આપણે ધ્યાનમાં લેવાનું છે તો આટલી વસ્તુ ઉપર ધ્યાન દેજો બધા લોકો આ ચાર વસ્તુ ઉપર તમારે ધ્યાનમાં લેવાનું છે કે આ ચાર વસ્તુ આપણને સંબંધ ક્લિયર કરે છે હજી એકવાર બધા જોઈ લેજો આખા ચેપ્ટરનો બેઝ આ જ છે આ આવડશે તો જ તમને પ્રશ્નો આવડશે જ્યારે લોહીના સંબંધો ભણીએ ત્યારે પુરુષ અને સ્ત્રી એ બેનું અલગ આપણે પાડવું હોય ક્લેરિફિકેશન કરવું હોય તો આપણે ચોરસ એટલે કે પુરુષ અને વર્તુળ એટલે થશે સ્ત્રી અને પુલિંગ કયો છોકરો પુરુષ હોય તો એ આવી ગયું સ્ત્રીલિંગ કયો છોકરી કે સ્ત્રી હોય તો એ આવી ગયું પોતાના પક્ષનો સંબંધ હોય એટલે કેનો હોય લગ્ન પહેલાના તમારા જેટલા સંબંધ હોય મિત્રો એ બધાને પોતાના પક્ષના કહેવામાં આવે છે લગ્ન બાદના હોય એટલે એ સામેના પક્ષના કહેવામાં આવે છે પતિ પત્નીનો જ્યારે સંબંધ આવે ત્યારે સમજવાનું કે વર્લ્ડનો એક જ સંબંધ એવો છે કે બે જોડ છે એટલે કે ડબલ લાઈનનો ઉપયોગ આપણે કરીએ છીએ પછી પિતરાઈ સંબંધ આપણે જે છે ઝિગઝેક લાઈનનો ઉપયોગ કરશું સરસ ચાલો મિત્રો 1000 લોકો આવી ગયા છે ફટાફટ તમારા મિત્રોને ફટાફટ જે છે જોડી દેજો એટલે જેથી કરીને આ બધી બેઝિક માહિતી એને ક્લિયર થઈ જાય ચાલો હવે આપણે જોવા જઈએ તો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જોવા જઈએ આ વસ્તુ આપણને એપ્લાય થઈ ગઈ ફરીથી આ બધી વસ્તુ મગજમાં રાખજો આ ચારે ચાર વસ્તુ મેં પહેલા કીધું ફટાફટ તમને લાઈનમાં ધ્યાનમાં લેતું જવાનું ના ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાજો અથવા તો તમે પેન ને બુક જ ફટાફટ લખી નાખવાનું કે આ વસ્તુ એટલે જેથી કરીને સામે હશે તો તમે જ્યારે ગણતરી કરો ત્યારે તમને ક્લિયર થઈ જાય ફટાફટ પોતાનો પક્ષ સંબંધ એવું નહીં પોતાનો પક્ષ સિંગલ લાઈન સામેનો પક્ષ ડબલ લાઈન સામેનો એટલે લગ્ન બાદનો પતિ પત્ની એટલે ડબલ લાઈન પિતરાઈ સંબંધ એટલે કે ઝિગઝેક લાઈન વાત પૂરી થઈ ગઈ સરસ ચાલો હવે આપણે જોવા જઈએ આજે આપણે કોઈ આપણે કોઈને કહેશું નહીં લાઈક કરો કોઈ પણ વસ્તુ શેર કરો તમારે માત્ર એટલું જોવાનું તમારે ધ્યાન આપવાનું તમને ઈચ્છા થાય ત્યારે લાઈક કરવાની ઈચ્છા થાય ત્યારે શેર કરવાનું મજા આવે એમ થાય ટ્રીક હારી એવી છે તો લાઈક ઠોકી દેવાની અને શેર કરી દેવાનું સબસ્ક્રાઈબ ન કર્યું કરી દેવાનું વાત પૂરી થઈ ગઈ હવે આપણે એટલું જોવાનું કે આપણી પાસે જે વસ્તુ છે એના ઉપર ભણવા ઉપર આપણે આજે કોન્સન્ટ્રેટ કરશું એટલે કોઈ વાંધો ન આવે આપણને ચાલો હવે આપણી પાસે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે નેક્સ્ટ આપણે બાબત જોવા જઈએ તો નેક્સ્ટ વસ્તુ આપણી પાસે છે એ
અતિ મહત્વની સંબંધો ઓળખવા કેવી રીતે મિત્રો તમારે સંબંધો ઓળખવા કેવી રીતે ઈ આપણે ઉપર ધ્યાન દેવાનું છે જ્યાં સુધી તમે સંબંધ નહીં ઓળખો ત્યાં સુધી તમને કોઈ વસ્તુ ક્લિયર નહીં થાય એટલા માટે આપણે સંબંધો જરૂરી છે હવે આપણે અમુક વસ્તુ જોજો બુકની વાત કરીએ અને આપણી જે વ્યવહારિક ભાષાની વાત કરીએ એમાં ઘણી બધી તફાવતની વાત છે ઘણા બધા તફાવતો છે શું તફાવત છે એ વસ્તુ જોઈએ પહેલી વસ્તુ આપણે જોવાની થાય તો કે પિતાના ભાઈ સૌથી પહેલા આપણે શું જોઈએ પિતાના ભાઈ એટલે અહીંયા વિકલ્પ ઊભા થાય જ્યાં વિકલ્પ ઊભા થાય ની આપણે કોન્સન્ટ્રેટ ધ્યાનમાં લેવું જરૂરી છે પિતાના ભાઈ આવે તો બે વસ્તુ થાય પિતાથી મોટી ઉંમરના અને પિતાથી નાની ઉંમરના હોય મિત્રો તો આ બે વસ્તુ ઉપર ધ્યાન દેવાનું જો પિતાથી મોટી ઉંમરના હોય તો આપણે એને મોટા બાપુ કહેતા હોઈએ ભાઈજી કહેતા હોઈએ છીએ અમુક દાદા પણ કહેતા હોય પણ ખરેખર દાદાનો અર્થ થાય પિતાના પિતા એટલે અમુક વસ્તુ વ્યવહારિક અહીંયા ધ્યાનમાં લેશું નહીં માત્ર પિતાના ભાઈ આવે એટલે એક જ શબ્દ ઉપયોગ કરશું આપણે કાકા આટલું જ યાદ રાખવાનું થશે પિતાના ભાઈ માટે એક જ શબ્દ અહીંયા મોટા બાપુ શબ્દ આવશે નહીં આટલું યાદ રાખજો મોટા ભાગે આપણે જોવા જઈએ આપણે પુસ્તકની ભાષા ઉપર જવાનું છે પરીક્ષાની ભાષા ઉપર જવાનું છે જે પરીક્ષામાં પૂછાય છે એ જ વસ્તુ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું થશે તો આપણે આટલું જોઈ લીધું કે પિતાના ભાઈ આવે એટલે કાકા કહેવાનું પતિના ભાઈ કોઈ વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય એની સ્ત્રી હોય એટલે એના પતિના ભાઈને શું કહે તો ન્યાય બે વિકલ્પો આવે મિત્રો પતિથી મોટી ઉંમરના હોય નાની ઉંમરના હોય મોટી ઉંમરના હોય એટલે જેઠ આવે નાની ઉંમરના હોય એટલે દેર કહીએ આપણે પણ એને પુસ્તકની ભાષામાં મિત્રો દિયર કહેવાય દિયર કહેવાય દિયર એટલે દિયર દિયર એટલે કે પ્રેમાળ નહીં મિત્રો દિયર એટલે કે આપણે દિયર આપણે એવો શબ્દ ઉપયોગ કરવાનો થાય દિયર નો અર્થ હરણીઓ થાય હરણે થાય તો ઘણા એમ કે અમારો હરણીઓ એવું નહીં આપણે એમ કહી શકીએ છીએ દિયર એટલે શું થાય તો કે દેર જેને આપણે કહીએ તો આપણે યાદ રાખવાનું પતિના ભાઈ એટલે બે એક જ ઓપ્શન દિયર એક જ યાદ રાખવાનું જેઠ ઓપ્શનમાં યાદ રાખતા નહીં કારણ કે મોટા ભાગની પરીક્ષામાં એવું તમને નહીં કે પતિના મોટા ભાઈ છે નાના ખાલી એમ જ કે પતિનો ભાઈ એટલે નાનો જ ભાઈ સમજવાનો કારણ કે કાકાને જ આપણે ધ્યાનમાં લેવાના છે સરસ ચાલો હવે આપણે સમજતા જાજો બધા લોકો કોમેન્ટ કરે છે સરસ કોમેન્ટની સાથે તમે સમજતા જાજો અમુક વસ્તુ અહીંયા જે છે એ મગજમાં બેસાડતા જાજો મિત્રો ત્યારબાદ આપણે જોઈએ પત્નીની બહેન ચાલો વિશ્વની વાત કરીએ આપણે તો આખી દુનિયામાં કોઈ પણ પુરુષ હોય એના માટે પત્નીની બહેનમાં બે ઓપ્શન મળે જે પુરુષની પત્ની હોય ને એની બહેનો હોય ને એને ખબર હોય મિત્રો આ કારણ કે જે પુરુષને એક જ બહેન હોય એટલે કે એક જ પત્ની એક જ બહેન હોય તો એનો અર્થ એવો થશે કે એને કોઈ સાડી ન હોય કોઈ પાટલા સાસુ ન હોય આપણે જોવા જઈએ તો પાટલા સાસુ આ બે વસ્તુ પર જોવાનું સાડી અને પાટલા સાસુ તો જે પત્નીથી મોટી બહેન હોય ને એને પાટલા સાસુ કહેવાય મિત્રો અને પત્નીથી નાની બહેન હોય ને એને સાડી કહેવાય તો આપણે એક જ ઓપ્શન ધ્યાનમાં રાખવાનું કે જે સૌથી પ્રિય પાત્ર હોય એને કહેવાય મિત્રો આપણે સાડી કહેશું આપણે એટલે આપણે પાટલા સાસુ કે જુદી જુદી ભાષામાં તમે જોવા જાવ તો ગુજરાતમાં ભાષા બોલાતી ઘણી બધી છે ગામઠી ભાષા તો કેટલી પાટલી સાસુ કે આપણે પાટલી હોય પાટલો એને લેવાને જ નથી આપણે આપણે એક જ લેવાનું સાડી એક જ લેવાની બીજું કોઈને આપણે ધ્યાનમાં લેવાનું નહીં ચાલો આપણે જોવા જઈએ તો આપણે જોવા જઈએ પત્નીની બહેન પાટલા સાસુ હોય ને તો ઘરે ભાંગી જાય આ વસ્તુ તમને અનુભવ હશે ભૂતકાળમાં અમુક આવા દાખલા બનેલા છે એટલે આપણે આટલું જોવાનું કે આપણે એક જ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું કે પત્નીની બહેન એટલે શું થશે સાડી થશે સરસ હવે આપણે જોવા જઈએ શાળાની પત્ની એક શબ્દ ઉપર ધ્યાન દેવાની જરૂર છે જોજો હું મોસ્ટ એમપી અને અમુક જ સંબંધો યાદ રાખવાના બાકી સંબંધો તો આપણને ખબર જ હોય મિત્રો આપણે જોવાનું થશે જો હવે આપણે જોવા જઈએ શાળાની પત્નીને બોલાય શું મિત્રો તો કે શાળાવેલી શાળાની પત્નીને શું બોલાય મિત્રો તો કે શાળાવેલી બોલવામાં આવે છે તો આ શબ્દ ઉપર ધ્યાન દેજો ફટાફટ જોઈ લો પિતાના ભાઈને કાકા કહેવાય પતિના ભાઈને દિયર કહેવાય પત્નીની બહેનને સાડી કહેવાય શાળાની પત્નીને શાળાવેલી કહેવામાં આવે છે આવા શબ્દો જોજો અમુક શબ્દો તો આપણને ખબર જ છે કેવી રીતે આપણી પાસે અમુક જે છે નામ છે એ તો યાદ જ હોવા જોઈએ હવે આપણે એક જોવા જઈએ આ વસ્તુ ઉપર જોજો કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ પુરુષ હોય કે કોઈ સ્ત્રી હોય એ પોતાના ભાઈની વાત કરતી હોય જ્યારે પુરુષ વાત કરે કે સ્ત્રી વાત કરે તો ભાઈના સંતાનની વાત કરવામાં આવે જો ભાઈના સંતાનની વાત કરવામાં આવે તો એ પુલ્લિંગ હોય તો ભત્રીજો કહેવાય સ્ત્રીલિંગ હોય તો ભત્રીજી કહેવામાં આવે છે તો કોઈ એમ કે અમારો ભત્રીજો છે કે અમારી ભત્રીજી છે તો એ કહેનાર બે વ્યક્તિમાંથી એક હોય જો એ પુરુષ હોય તો કોણ હોય તો કે કાકા હોય અને સ્ત્રી હોય તો કોણ હોય તો કે ફઈ હોય તો આ વસ્તુ જોવાનું કે ભત્રીજો હારે કાકા અને ફઈની જોડે આપણે એમ કે કાકા ભત્રીજા ફઈ ભત્રીજો કાકા ભત્રીજી ફઈ ભત્રીજી આવા જોડીમાં જોવાનું થશે એટલે જોડી કેની હારે બનાવી એ જોવું જરૂરી છે મિત્રો તમારે તો આ વસ્તુ ઉપર ખાસ જોઈ લેજો કે આ જોડી ઉપર ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ આપણે જોવાનું થશે કે બહેનનું સંતાનની આપણે વાત કરીએ કેની વાત કરવાની થશે બહેન જો આ વસ્તુ ઉપર બધા કોન્સન્ટ્રેટ કરજો
ભાઈનું સંતાન ને બહેનનું સંતાન આ બે વસ્તુ ઉપર ધ્યાનમાં દેવાનું કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી હોય એના માટે આ લાગુ પડે કોઈ પુરુષ એમ કે મારા બહેનનું સંતાન એક જ શબ્દ ઉપયોગ કરવાનો ભાણે જ ભાણો કે ભાણી ઈ તો મિત્રો આપણે આપણી વ્યવહારિક ભાષામાં બોલીએ છીએ પુસ્તકની ભાષામાં સ્ત્રીલિંગ હોય કે પુલિંગ એક જ શબ્દ ઉપયોગ કરશો એટલે આવા શબ્દ આપણે ઉપયોગ નહીં કરીએ માત્ર એક જ શબ્દનો ઉપયોગ થશે ભાણે જ એક જ કયો શબ્દ તો કે ભાણે જ એક જ શબ્દ ઉપયોગ થશે આપણે તો આટલું જોવાનું થશે બહેનનું સંતાન એટલે ભાણે જ તો કોઈ એમ કે અમારા બહેનનું સંતાન છે તો એને કહેવાય ભાણે જ તો એવું કેનાર વ્યક્તિ કોણ હોય તો કે મામા હોય માસી હોય મામા ભાણે જ ને માસી ભાણે જ આવું વસ્તુ ધ્યાનમાં લેવાનું પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય એટલે કે બાળકમાં આપણે જોવા જઈએ છોકરો હોય કે છોકરી હોય આ બે વસ્તુ ઉપર ધ્યાન દેજો ત્યારબાદ મહત્વની વસ્તુ જોવા જઈએ તો આપણે આ જોઈએ કે પુત્રનો પુત્ર અને પુત્રની પુત્રી પુત્રનો પુત્ર એટલે કે તમારું સંતાન પુત્ર હોય એનો પુત્ર તો તમે શું થાવ તો કે તમે દાદા થાવ શું થાવ દાદા થાવ એટલે આપણે એમ કહી શકીએ છીએ પુત્રનો પુત્ર પૌત્ર અને પુત્રનો પુત્રની પુત્રી પૌત્રી થાય તો સામે પક્ષે કોણ હોય તો કે દાદા દાદી હોય તો પૌત્ર પૌત્રી આવે ને ત્યારે દાદા દાદી આવે મિત્રો શું આવે તો કે દાદા દાદી આવશે સરસ હવે આપણે જોવા જઈએ પુત્રીનો પુત્ર ધન ચાર વાર પુત્રીનો પુત્ર પુત્રીનો પુત્ર પુત્રીનો પુત્ર તો તમને એક નવો શબ્દ જોવા મળે કે આપણે એટલું જોવાનું કે પુત્રીનો પુત્ર તો એક શબ્દ ઉપયોગ જોવાનું છે દોહિત્ર આ શબ્દ યાદ રાખજો પુત્રીનો પુત્ર એટલે શું થશે દોહિત્ર શબ્દ આવશે અને પુત્રીની પુત્રી પુત્રીની પુત્રી પુત્રીની પુત્રી તો આપણે જોઈ શકીએ છીએ દોહિત્રી તો આવી રીતે અમુક વસ્તુ ફાસ્ટ ફટાફટ બોલવા જાવ તો એનો અર્થ બદલી જાય મિત્રો આપણે એટલું જોવાનું કે પુત્રનો પુત્ર દોહિત્ર પુત્રીની પુત્રી આપણે જોવા જઈએ પુત્રીનો પુત્ર દોહિત્ર પુત્રીની પુત્રી દોહિત્રી એવું કેનાર કોણ હોય તો દોહિત્ર કે દોહિત્રી સાથે કોણ હોય તો કે નાના નાની હવે જો પુત્રી આવે એના સંતાનની વાત થાય એટલે નાના નાની હોય પુત્ર આવે ને એના સંતાનની વાત થાય એટલે દાદા દાદી હોય આટલી વસ્તુ આપણે જોવાનું થશે બહેન આવે અને એના ભાઈના સંતાનની વાત કરે સોરી બહેનના સંતાનની વાત થાય એટલે ભાણે જ આવે અને ભાઈના સંતાનની વાત થાય તો ભત્રીજો ભત્રીજી આવે હવે બે ડખાવાળા સંબંધ છે આ બે વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખો ડખે ચડાવે એવા સંબંધ છે બધાના બહેનના પતિ કેના પતિની વાત થશે મિત્રો બહેનનો પતિ તમારા બહેન હોય તમે ધારો કે પુરુષ હોય કે સ્ત્રી હોય બે માટે લાગુ પડે પુરુષ હોય એને બહેન હોય સ્ત્રીને બહેન જ હોય બહેનના પતિને શું કહેવાય બનેવી જો શુદ્ધ ભાષામાં આપણે માન ભૈરી ભાષામાં બનેવી કહેવાય એનાથી આપણે સુધરેલી ભાષામાં જઈએ એટલે જીજાજી આવે બાકી જીજુન જી ને આમાં આ જે આ જે હાલની ભાષા છે ને એ પરીક્ષામાં શું આવે એટલે એવું જોતા નહીં કે મારા જીજુ ક્યાં ગયા જીજુ જ્યાં ગયા હોય ને આપણે બનેવી કહેવાના એને શું કહેવાનું બનેવી બનેવી ઉપર જ આપણે ધ્યાનમાં લેવાનું છે જીજુ આપણે જીજુ કે જી જે કહેતા હોય એ આપણે ધ્યાનમાં નહીં લે બનેવી અને જીજાજી આ બે જીજાજી બહુ ઓછો આવશે પણ બનેવી વધારે શબ્દ ઉપયોગ થશે આ વસ્તુ ઉપર ધ્યાનમાં લેવાનું છે સરસ ચાલો હવે આપણે જોવા જઈએ પુત્રીનો પતિ ચાર વાર બોલો ફટાફટ પુત્રીનો પતિ પુત્રીનો પતિ પુત્રીનો પતિ કેવો શબ્દ બની ગયો અલગ બની જાય એવો આ શબ્દ આપણે એટલું જ જોવાનું પુત્રીનો પતિ એટલે શું થઈ જશે આ તો કે તમારું સંતાન પુત્રી હોય એનો પતિ કોણ હોય તો કે એ તમારા માટે જમાઈ જમાઈ એટલે આવે તો સામે પક્ષે કોણ આવે તો કે સાસુ અથવા સસરા આવે સાસુ અથવા તો સસરાનો સંબંધ આવે હવે બનેવી કેનાર વ્યક્તિ જે હોય એ વ્યક્તિ કાસાળો થતો હોય કાસાળી થતી હોય બે જ વસ્તુ ધ્યાનમાં લેવાનું કાસાળો અને કાસાળી પાટલા સાસુ પાટલી સાસુ એ નું આવે હો આટલું જોવાનું સાડી થી આગળ વધવાનું નહીં સાધુભાઈ ને લેવાનું જ નહીં કે સાધુભાઈ આપણે સાડી એટલે શું અપરણિત છે એમ જ સમજવાનું પ્રશ્નમાં સાધુભાઈ ને ક્યાંય નહીં ઉપયોગ કરવાનો માત્ર ને માત્ર આપણે જોવાનું સાડી ને સાડો આટલી વસ્તુ છે ફટાફટ મિત્રો આટલો સંબંધ છે એ ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લ્યો અને ઝડપથી આ પ્રશ્નને યાદ રાખવાના છે બધાએ અને કેવી રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવો એ ગણતરી કરવાની છે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો મિત્રો બધા જે પ્રશ્ન છે એ બધા પ્રશ્ન ઉપર ધ્યાન આપજો બધા કે કેવી રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવો કઈ રીતે એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે એ બધી વસ્તુ આપણે કહેતા જાશું અને સાથે સાથે તમારે યાદ પણ રાખતું જવાનું છે સરસ ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું છે અહીંયા કોઈને કઈ હવે તકલીફ નથી નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જઈએ અહીંયા સુધીની સ્લાઇડ બધાને ક્લિયર હજી સુધી ખાસ યાદ રાખજો કે તમે પેન ને બુક લઈ ન બેઠા હોય તો બેસી જાજો કારણ કે અમુક વસ્તુ નોંધવાની થશે જ્યાં સુધી નહીં નોંધો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે ચાલો હવે આપણે જોવાનું થશે કે અહીંયા હવે લોચા હવે ચાલુ થશે પણ લોચા ચાલુ થઈ પહેલા આપણને ક્લિયર થઈ ગયું છે
કે આપણી પાસે બે વસ્તુ હતી પહેલી વસ્તુ સૌથી પહેલા આપણે સમજી લીધી છે એ વસ્તુ સમજાતા કે આપણી પાસે શું હોય તો કે આપણી પાસે જુદી જુદી લાઈન દ્વારા સંબંધો સમજ્યા છે એ સમજાઈ જશે એટલે આપણે ક્લિયર થઈ જશે કે આપણી પાસે શું હશે સંબંધો હશે હવે અમુક સંબંધો હું તમને સમજાવું કે જે વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે જોજો શબ્દ આવે યા એકમાત્ર જોજો આયા એકમાત્ર શબ્દ આવે એટલે ખાસ એટલું જોવાનું થાશે બીજું કોઈ નહીં એટલે બીજું સંતાન ન હોય એટલે કે બીજું સંતાન એ લિંગ વાળું ન હોય એ લિંગ નું ન હોય એટલે શું હવે આપણે જોવા જઈએ તો આપણે એમ કહીએ કે એકમાત્ર પુત્ર એકમાત્ર પુત્ર કીએ ને એટલે એનો અર્થ એવો કે સંતાનમાં પુત્ર એક જ છે પુત્ર કેટલો છે તો એક જ છે બાકી સંતાનો હશે ને એ હશે પુત્રી બાકી સંતાનો હશે એ શું હશે તો કે પુત્રીઓ હશે એટલે આપણે એટલું યાદ રાખવાનું થશે જ્યારે આપણને એકમાત્ર શબ્દ આવે પછી એકમાત્ર પુત્ર કીધો હોય ત્યારે પુત્ર એક જ હોય અને બાકીના સંતાન જ્યારે વાત થશે ત્યારે એ બધાય સંતાનો પુત્રી હશે એ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે ત્યારબાદ આપણે જોઈએ તો નેક્સ્ટ વર્ડ એકમાત્ર પુત્રી હોય તો આનાથી ઉલટું એકમાત્ર પુત્રી તો આનાથી શું થઈ જશે ઉલટું થશે શું ઉલટું થશે તો કે પુત્રી એક જ હોય પુત્રી માત્ર એક જ હોય આનો અર્થ એવો થશે બાકીના સંતાન શું હશે તો કે બાકીના સંતાનો પુત્રો હશે એ આપણે જોવાનું થશે હવે આ બે વસ્તુ પર જોજો એકમાત્ર કીધું હોય તો એના સિવાય બીજું કોઈ એક લિંગ વાળું સંતાન ન હોય ખાલી એકમાત્ર પુત્ર હોય તો બાકીના સંતાનોની વાત થાય તો એને કહેવાય પુત્રી કહેવાશે એટલે ગર્ભિત આપણે કહી શકીએ છીએ બહુ મોસ્ટ એમ્પી વસ્તુ છે આ બહુ મોસ્ટ એમ્પી વસ્તુ છે ખાસ યાદ રાખજો અમુક વસ્તુ બાબતો નાની નાની હું નોંધ કરાવું છું નાની નાની વસ્તુ ઉપર ધ્યાન અપાવું છું જેથી કરીને તમને ક્લિયર થઈ જાય કે કઈ બાબતને કેવી રીતે આપણે ધ્યાનમાં લેવાની થશે સરસ હવે આપણે ધ્યાનમાં લેવાનું છે આટલી વસ્તુ આપણા માટે ક્લિયર થઈ ગઈ છે હવે મોસ્ટ એમ્પી હવે આપણે ધ્યાનમાં લેવાનું થશે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી હવે તમે કદાચ દુનિયાના છેડે જાવ મિત્રો તો અમુક વસ્તુ મેં તમને જે કહું છું ને એ વસ્તુ તમે કદાચ નહીં જોઈ હોય એ વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવાનું છે સૌથી પહેલા જે આપણા પ્રશ્નો આવે એ પ્રશ્નમાં વાક્ય આવે નહીં વાક્યના પ્રકારો સમજવા જરૂરી છે યાદ રાખજો ખાસ યાદ રાખજો વાક્યમાં ત્રણ પ્રકાર આવી શકે છે એ ત્રણ પ્રકાર તમારા મગજમાં ક્લિયર થઈ જાય એટલે તમારું જે છે એ પ્રશ્ન તમારો સાવ ક્લિયર ચાલો બધા લોકો સરસ કોમેન્ટો કરે છે પણ સાથે સાથે લખતા પણ જાજો સમજતા પણ જાજો આ બધું બેઝ છે જ્યાં સુધી આ નહીં સમજાય ત્યાં સુધી તમે જવાબ નહીં લઈ આવી શકો ચાલો હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે ત્રણ પ્રકારના વાક્યો જ્યારે તમે પ્રશ્ન જોતા હોય જ્યારે તમે લોહીના સંબંધ જુઓ ત્યારે આવા ત્રણ વાક્ય આવે વાક્યના પ્રકારો જો તમે સમજી બેસશો તો તમારા માટે પ્રશ્ન સરળ થઈ જશે બધા હવે અહીંયા ધ્યાન રાખજો કોઈ વ્યક્તિ આડાહુડું કોમેન્ટમાં ધ્યાન ન આપે માત્ર બધાનું ધ્યાન અહીંયા જ જોઈ હવે જો સંબંધની વાત કરીએ તો બહુ મોસ્ટ એમ્પી હજી કહું છું દુનિયાના છેડે ગમે આ જઈ આવો આ પ્રકારે તમને કઈ સમજેલા નહીં હોય આ ચેલેન્જ છે મિત્રો તમને તો આ વસ્તુ જોઈ લ્યો કે બધી માહિતી અહીંયા છે એ બધી વસ્તુ જોઈ લ્યો એટલે તમને ક્લિયર થઈ જશે હવે આપણે જોવા જઈએ માત્ર એક જ વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ હોય એવું ખબર તમને ક્યારે પડે તમારે એટલું જોવાનું કયું વાક્ય આવે તો આપણને ખબર પડે કે એક જ વ્યક્તિનો સંબંધ છે તો હવે આપણે જોવા જઈએ આવું વાક્ય આવે ત્યારે શું છે પી એ એટલે આના ભાગ પાડીએ આપણે જો પી એ ક્યુ નો પિતા છે તો હવે આપણે જોવા જઈએ છીએ કે અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે ત્રણ વાક્ય પડી ગયા અલગ હવે આપણને ખબર પડી જાય કોણ તો પી નામનો વ્યક્તિ કોનો આપણે કોનો કોની કોનું કોના આવો શબ્દ ઉપર જોવો જોઈએ એટલે કે કોના કોની કોનું કોના કોની આવા બધા શબ્દ આપણને ખબર પડે એટલે તમને ક્લિયર થઈ છે કે એનો સંબંધ ક્લિયર થાય છે તો ક્યુ નો કેનો તો કે ક્યુ નો પિતા છે કોણ તો પી છે એ કોનો પિતા છે ક્યુ નો પિતા છે એ વસ્તુ આપણને ક્લિયર થઈ જવી જોઈએ હું હમણાં દોરીને પછી સમજાવીશ મિત્રો આપેલા ખાલી સમજાવું છું કે આવા પ્રકાર આવે છે પછી આપણે પાછા સમજી લેશું આપણે પછી જોવા જઈએ કે બંને વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ હોય શું હોય બંને વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ હોય ત્યારે વાક્ય આપણે જોશું આપણે તો કે પી એ ક્યુ નો એટલે આમાં જો આમાં હું ત્રણ ભાગ પાડું છું આ રીતે આમાં હું શું કરું છું ત્રણ ભાગ પાડી દઉં છું એવી રીતે એકે વ્યક્તિનો સંબંધ ન હોય તો એ પી અને ક્યુ પતિ પત્ની છે આ ત્રણ પ્રકાર પાડ્યા મેં હવે આ પ્રકારને સમજવા કેમ એ વસ્તુ હું તમને સમજાવતા પહેલા બધી વસ્તુ હવે આપણે સિમ્પલી જુદી જુદી પેઢી વાઇઝ આપણે સમજશું મિત્રો સેના વાઇઝ તો કે જુદી જુદી આપણે પેઢી મુજબ સમજશું પછી આપણને ખબર પડશે બધા અહીંયા ધ્યાન રાખજો હવે બધાને ખબર જ છે કે આપણી પાસે જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નને ગણવો કેમ આગળની બધી વસ્તુ હવે યાદ હોવી જોઈએ મિત્રો થોડુંક હું સાઈડમાં લખી લઉં છું પોતાના પક્ષનો સંબંધ
પોતાનો એટલે શું થઈ જશે તો કે સિંગલ લાઈન પછી સામેનો પક્ષનો સંબંધ એટલે શું થઈ જશે તો કે ડોટેડ લાઈન પછી આપણે જોવા જઈએ પતિ પત્નીનો સંબંધ તો શું આવશે ડબલ લાઈન લખેલું છે ને બધાએ અને પિત્રાઈ સંબંધ એટલે શું થઈ જશે મિત્રો ઝિગઝેગ લાઈન આ ત્રણ વસ્તુ ચાર વસ્તુ મગજમાં હોવી જોઈએ આટલી વસ્તુ ખબર હોય તો તમારા માટે સરળ થઈ જશે પ્રશ્ન સરસ ચાલો મારે તમારું ધ્યાન જોઈએ છે હા અહીંયા ખાસ આજે ધ્યાન તો જોઈએ જ બધા લોકોનું બધા લોકો અહીંયા ધ્યાન આપે જ્યાં સુધી હું ન સમજાવવાનું પૂરું કરું ત્યાં સુધી કોઈ બે ધ્યાન ન થાય આજે કોઈ ધ્યાન ભટકા એટલે તમે ભટકી જશો સમજી લેજો આજે તો આપણે જોવાનું છે હવે બધા અહીંયા ધ્યાન રાખો હું અહીં સંબંધ લખું એટલે ક્લિયર થઈ જશે પેઢી હોય જુદી જુદી પેઢી હોય ધારો કે આપણી પેઢી હોય તો એ આપણી સમાન જેટલા રિલેશન હોય એની આપણી પેઢીમાં એક લાઈનમાં રાખવાના એક પેઢી આપણાથી ઉપરની પેઢી હોય એક પેઢી એનાથી ઉપર હોય આપણી નીચેની પેઢી હોય જે પેઢીમાં જે સંબંધ હોય ને એ લાઈનમાં લખવાનો એક પેઢી વાળો લાઈનમાં ઉપરની પેઢી વાળો ઉપરમાં ધારો કે હું એમ કહું કે આપણી પેઢી છે તો આપણાથી જ્યારે ઉપરની પેઢી આવે ને તો એ સંબંધ અહીંયા બતાવવાનો એનાથી ઉપરની પેઢી આવે તો એ સંબંધ ત્યાં બતાવવાનો એવી જ રીતે જોવા જઈએ નીચેની પેઢીઓ જાય તો આપણા પેઢીથી નીચેની પેઢી આવે એનાથી નીચેની પેઢી આવે માની લ્યો કે આ વર્તમાન પેઢી છે એટલે આપણી જ પેઢી છે એવું સમજવાનું બરોબર છે આપણી પેઢીથી જ શરૂઆત કરશું આપણે એટલે આપણને ખબર પડે કે આપણી ઉપર કેટલી પેઢીઓ છે ને આપણી નીચે આપણી જે છે કેટલી પેઢીઓ આપણે ધ્યાનમાં લેશું સૌથી પહેલી આપણે જો વાત કરી આપણે મિત્રો તો કઈ રીતે ધ્યાનમાં લેશું એ બધા અહીંયા ધ્યાન રાખજો હવે હવે જો પહેલી વસ્તુ કે આપણી પાસે લેટરની વાત કરવામાં આવે તો અહીંયા આપણે મૂકીએ એ નામનો વ્યક્તિ મૂક્યો છે અહીંયા હવે આપણે જુઓ બધા જોતા જાજો એ નામનો વ્યક્તિ કોણ છે મિત્રો તો કે પુરુષ છે જોઈને તમને ખબર પડી જશે એ નામનો વ્યક્તિ શું છે તો કે પુરુષ છે ચાલો સરસ ચાલો ક્લિયર નથી દેખાતું ચાલો ક્લિયર આવી જશે કારણ કે અહીંયા લેટર મેં ન લીધો હોય ત્યાં સુધી જે છે એ ક્લિયર નથી આવી શકતું કારણ કે જ્યાં સુધી ફોકસ ન થાય ત્યાં સુધી તમને થોડુંક બ્લર ક્યારેક ક્યારેક બતાશે હવે આપણે જોવા જઈએ કે એ નામનો વ્યક્તિ છે એ પુરુષ છે જો બધાને ખબર પડી ગઈ હશે બધા એ ધ્યાન રાખજો હવે હું એમ કહું કે બી નામની વ્યક્તિ છે એ સ્ત્રી છે અને પેઢી કઈ તો કે આપણી પેઢી એક લાઈનની પેઢી છે આપણી પેઢી એટલે એક લાઈનની પેઢી છે આ વસ્તુ ઉપર ધ્યાન દેજો બધા પછી આપણે જોવા જઈએ તો આપણી પેઢી છે આ ક્લિયર થઈ ગયું હવે આ બે વચ્ચે સંબંધ શું છે એની હું વાત કરું જો આ બે વચ્ચે સંબંધ શેનો આપ્યો છે તો કે ડબલ લાઈન તો હવે ખબર પડી જાય જો ડબલ લાઈન શેના માટે ઉપયોગ થાય મિત્રો તો કે પતિ પત્ની માટે તો હવે તમને ક્લિયર થઈ જાય પતિ પત્ની કોણ છે તો કે એ અને બી પતિ પત્ની છે કોણ પતિ પત્ની છે તો કે એ અને બી પતિ પત્ની છે ક્લિયર થઈ ગયું બધાને આટલું તો આ વસ્તુ ઉપર ધ્યાન દઈ દીધું બધાએ ચાલો હજી આમાંનામાં આપણી પેઢીની વાત કરવામાં આવે જો બધાને ક્લિયર થઈ જવું જોઈએ હવે હું એમ કહું કે ચાલો સી નામની વ્યક્તિની વાત કરવામાં આવે સી નામની વ્યક્તિ કોણ છે હવે તમે મને કયો સી નામની વ્યક્તિ ડાયરેક્ટ પેલા કેની સાથે જોડાયેલી જો અમે સિંગલ લાઈન કહીએ એટલે ડાયરેક્ટ સંબંધ કહેવાય સિંગલ લાઈન એટલે શું કહેવાય ડાયરેક્ટ સંબંધ કહેવામાં આવે છે ચાલો જવાબ કોમેન્ટમાં આપજો એટલે તમને બધાને ક્લિયર થશે કે કઈ રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવાનો છે તો આપણે જોવા જઈએ તો હવે આપણે ધ્યાનમાં લેતું જવાનું છે ચાલો ક્લિયર થઈ ગયું સરસ ચાલો ભાઈ છે એમ બતાવે છે કેનો એનો સરસ વાહ એનો ભાઈ છે સરસ એનો બ્રધર સરસ ક્લિયર તો હવે આપણે ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવો ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ હવે નેક્સ્ટ આપણે જોવા જઈએ તો હવે હું અહીંયા બતાવું જો ડી નામની વ્યક્તિની વાત કરવામાં આવી કોણ છે ફટાફટ બતાવો ડી નામની વ્યક્તિ કોણ છે ડી નામની વ્યક્તિ પેલા તો ડાયરેક્ટ સંબંધ જ જોવાનો થશે તો ક્લિયર થઈ ગયું બધાને સરસ ડી નામની વ્યક્તિ બહેન એટલે પેલા તો ડાયરેક્ટ સંબંધ લેવાનો કેવો સંબંધ લેવાનો આપણે ડાયરેક્ટ સંબંધ કેનો ડાયરેક્ટ સંબંધ છે તો બી નો ડાયરેક્ટ સંબંધ છે ડી સાથે એટલે કે બી છે અને ડી છે બે બહેનો થાય એટલે ડી બહેન થાય કેની બહેન થાય તો કે બી ની હવે જોજો આ હેતુથી જોવા જઈએ એ અને બી પતિ પત્ની છે તો હું એમ કહી શકું કે એ સાથે ડી નો સંબંધ છે તૂટક લાઈન નો થયો શું કામ એને કારણ કે પત્નીની બહેન થઈ બી નામની વ્યક્તિ એ માટે પત્નીની બહેન થાય છે પત્નીની બહેન એટલે શું થઈ જશે તો કે સાડી થશે શું થશે મિત્રો પત્નીની બહેન એટલે કે સાડી થશે સરસ ચાલો પત્નીની બહેન એટલે સાડી થઈ ગઈ ક્લિયર થઈ ગયું તો આને અને આને બેને સામેના પક્ષનો સંબંધ એવી જ રીતે બી અને સી નો સંબંધ શું મિત્રો તો એ સામેના પક્ષનો કહી શકાય ચાલો કોણ કહેશે બી અને સી નો સંબંધ શું છે બી અને સી નો સંબંધ શું છે કોણ કહેશે સરસ આ જ વસ્તુ શીખવાની
આ શીખાઈ ગયો એટલે આખા પ્રશ્ન ક્લિયર થઈ ગયા આપણા આટલી વસ્તુ આવડી ગઈ એટલે તમારું બધું ક્લિયર બી અને સી કોણ છે મિત્રો ફટાફટ જવાબ આપો બી અને સી કોણ છે સમજવામાં મારે બધા લોકોને વાર લગાડો એમાં કોઈ પ્રશ્ન નહીં પણ સમજાઈ જવું જોઈએ સરસ બી અને સી કોણ થઈ ડિયર અને ભોજાઈ ભોજાઈ એટલે ભાભી ભાભી એટલે ભાઈની પત્ની એટલે શું થાય ભોજાઈ થાય ડિયર ભોજાઈનો સંબંધ છે ડિયર અને ભાભીનો સંબંધ છે વાહ ફટાફટ એક સરખી કોમેન્ટો બધાની આવે છે ઓ વાહ 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 હવે આપણે જોવા જઈએ હું એમ કહી શકું કે સી એ બી ને શું થાય તો કે ડિયર થાય બી એ સી ને શું થાય તો કે ભાભી થાશે ક્લિયર બધાને હવે આપણે હજી એક સંબંધ ઉપર આપણે જોવા જઈએ ઈ નામનો વ્યક્તિ કોણ છે ફટાફટ પેલા તો ડાયરેક્ટ સંબંધ હોય એની હારે લેવા દેવાનું થાશે ડાયરેક્ટ સંબંધ હોય એની હારે આપણે બોલવાનું ચાલો આપણે જોવાનું થાશે આપણે એટલું જોવાનું ડાયરેક્ટ સંબંધ ઈ કોણ છે અમારા ઈ આપણે ઈ જોવાનું છે ઈ કોણ છે સરસ જવાબ બધાના અત્યારે કોમેન્ટમાં આવવા જોઈએ ઈ કોણ છે ધીર ભાભી તો આપણો જૂનો સંબંધ કીધો તો અત્યારે ઈ નામનો વ્યક્તિ છે કોણ ડી નો ભાઈ ચાલો ડી નો એકનો જ ભાઈ તમને દેખાય છે બીજા કોઈનો ભાઈ નથી ખાલી ડી નો એકનો જ ભાઈ છે ખાસ યાદ રાખજો કેના ભાઈની વાત થઈ બી અને ડી બંનેનો ભાઈ સરસ ચાલો ઘણા બધા લોકોના જવાબ આવે છે ભાઈ બી અને ડી નો ભાઈ પેલા ડાયરેક્ટ સંબંધ આપવાનો આમાં જો ઘણા લોકો એમ કે સાળો સાળો પેલાનો કહેવાય કોઈ વ્યક્તિ આમથી આવતો હોય કોઈ પુરુષ તો એમનો કા કેનો જમાય છે આપણે એમ બોલે કા કેનો પુત્ર છે કેનો ભાઈ છે સીધો સંબંધ પેલા બોલાય આપણે ડાયરેક્ટ આજે છે એ આપણે લગ્ન બાદના સંબંધો નહીં ધ્યાનમાં લેવાના સરસ ચાલો ક્લિયર છે સમજતા જાજો સમજાશે તો જ તમને ક્લિયર થશે અધરવાઇઝ આ ક્લિયર નહીં થાય આ વસ્તુ ઉપર ધ્યાન દેજો હવે આપણે જોવાનું થશે ડી અને ઈ ની વાત થઈ ગઈ બી ડી ની વાત થઈ ગઈ હવે હું એમ કહી શકું કે એ હારે સંબંધ ઈ નો પણ સંબંધ જોવા જઈએ તો સામેના પક્ષનો થાય જો આવી રીતે આ સંબંધ થઈ શકે છે સામેનો પક્ષ એટલે તૂટક લાઈન થઈ ગઈ જો સામેનો પક્ષ એટલે લગ્ન બાદના સંબંધો તૂટક લાઈનમાં આવે તો એ અને ઈ શું થઈ ગયા આપણા માટે તો કે એ અને ઈ સાળો બનેવી થઈ ગયા સરસ ઈ સાળો થયો ઈ સુંદરલાલ છે ને એ કોણ છે તો કે જેઠાલાલ આ બે વસ્તુ જેઠો અને સુંદરી બેનો સંબંધ છે મિત્રો અહીંયા આપણે જોવાનું એ અને ઈ એ એટલે કોણ થયો તો કે બનેવી કેના બનેવી ડી નાય બનેવી છે ને ઈ નાય બનેવી છે અને આપણે ઈ અને ડી માટે આપણે બનેવી થાય તો એ માટે બી પત્ની થાય બી પત્નીની બહેન એટલે સાળી થાય અને આ ઈ નામની વ્યક્તિ છે બી એટલે કે પત્નીનો ભાઈ છે એટલે સાળો કહેવાય સરસ ચાલો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ પાત્રની વાત કરીએ આપણે એ કોણ છે જોજો બધા ચાલો હવે આનો જવાબ મારે જોઈએ છે કોમેન્ટમાં આનો જવાબ મારે કોમેન્ટમાં જોઈએ છે એફ કોણ છે હુ ઇઝ એફ એફ કોણ છે ચાલો ફટાફટ જવાબ આપવાનો છે બધા એફ કોણ છે એ જોવાનું છે આજે આખી દુનિયાને જોડી દેજો મિત્રો આજે આખી દુનિયાને આમાં ખબર પડવી જોઈએ કે આ રીતે સંબંધ આપણે ભણવાનું તમારે જેટલા ભાવિ કોન્સ્ટેબલો છે એ બધા આખા ભાવિ કોન્સ્ટેબલો બધા આજે હાજર હોવા જોઈએ કારણ કે પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે આ એકવાર સમજાઈ જશે એટલે તમારા માટે પ્રશ્ન સાવ સરળ થઈ જશે મિત્રો ચાલો કોણ છે ઈ ની પત્ની સરસ ઈ ની પત્ની જો પેલો ડાયરેક્ટ સંબંધ આપ્યો ઈ ની પત્ની હવે બીજો કેની આરે સંબંધ હું એમ કહું કે જેઠાલાલ આરે શું સંબંધ છે એ મને કયો હાલો હવે એ આપણી પાસે આપ્યો છે એની આરે શું સંબંધ છે મને કોઈ કહેશે ચાલો કોમેન્ટમાં ફટાફટ જણાવો કે એ આરે એફ નો સંબંધ શું થાય છે એ જવાબ આપવાનો છે બધાએ આજે ચાલો ફટાફટ જવાબ આપો એની સાથે શું હા હવે સાચો જવાબ આવ્યો સાળા વેલી કહેવાય શું કહેવાય મિત્રો તો કે એ છે એને શું કહેવાય એ સાળા વેલી થશે આટલા સુધી પ્રશ્ન આવી શક્યો તમે જોજો આ વસ્તુ સાળાની પત્ની એવો ઓપ્શન બહુ ઓછો આપે છે શું આપે ખબર છે કે સાળાની પત્નીને શબ્દ સમૂહનો એક શબ્દ મૂકે સાળા વેલી મૂકે એટલે ખબર પડી જાય કે સાળા વેલી છે આપણી પાસે સરસ વાહ ચાલો ક્લિયર થઈ ગયું બધા લોકો એ જોઈ લેજો તમારા મિત્રોને ફટાફટ બોલાવી લ્યો કે આ રીતે અહીંયા બ્લડ રિલેશન આપણે સમજી અને પરીક્ષામાં બહુ સારી રીતે સમજવાનું છે જો તમારે મિત્રો ફોન કરવો પડે ફટાફટ બીજા ફોનમાંથી ફોને કરી દેજો કારણ કે આવું તમે જોશો તો તમને પ્રશ્નમાં સરળતાથી ક્લિયર થઈ જશે ચાલો હવે સાધુભાઈ નથી લેવાનો સાધુભાઈ આમાં આવશે જ નહીં સાડી જે છે એ આપણે જોવા જશું તો કુવારા છે સાડીને આપણે પરણાવવાના નથી આપણે કુવારા રાખવાના છે સરસ ચાલો હવે આપણે જોવા જઈએ તો આપણી પાસે આટલી માહિતી ક્લિયર થઈ ગઈ આ બધું વસ્તુ ક્લિયર થઈ ગઈ છે ચાલો હવે આપણે જોવા જઈએ આટલી વસ્તુ ક્લિયર આપણી પેઢીમાં ક્લિયર થઈ ગઈ હવે કદાચ આમ હાલીએ તો વસ્તુ ક્લિયર હજી થશે જોજો
जी नामनी व्यक्ति कोण छे, हु इज जी, तो जी नामनी व्यक्ति कोण थाय छे, फटाफट जवाब આપવા માંડો, जी नामनी व्यक्ति कोण थाय छे, जी नामनी व्यक्ति कोण, फटाफट जवाब જોઈ છે, जी नामनी व्यक्ति कमेंट માં બતાવે फटाफट, जी नामनी व्यक्ति कोण छे, એની બહેન, માત્ર એની બહેન જ થાશે, બીજા કોઈ કઈ રિલેશન માં નથી બતાતા, ડાયરેક્ટ જોવા જઈએ તો એની એકની જ બહેન છે, સરસ, એ અને સી બંનેની બહેન આપણે કહી શકીએ, એ અને સી ની શું છે, બહેન, સરસ, વાહ, એ અને સી ની બહેન છે, મિત્રો તો આયા ખાસ યાદ રાખજો, બધાના જવાબ આવે છે, એ અને સી ની બહેન છે, તો હવે આપણે જોવા જઈએ, એ અને સી ની બહેન છે, હજી એક સંબંધ આપણે આગળ વધારીએ, એચ નામનો વ્યક્તિ કોણ છે, હુ ઇઝ એચ, એચ કોણ છે, આ વસ્તુ પર ધ્યાન દેજો, એચ કોણ છે, એચ ના સંબંધ ની વાત કરીએ તો એચ કોણ છે, ક્લિયર થવું જોઈએ, એચ કોણ છે, ક્લિયર થશે, જો એચ છે કેનો, તો કે પેલો સંબંધ જી સાથે, જી નો શું થશે, તો કે પતિ થશે, પેલા એમ કહી શકે એચ જી નો પતિ થાય, હવે જો સી અને એચ એ બે સામસામે ની રિલેશન, પત્ની નો ભાઈ, તો એ હવે જો વ્યક્તિ બદલી ગયા, પણ સંબંધ કેવો આવ્યો, શાળા બનેવી નો, જેમ આપણો એ અને ઈ નો સંબંધ હતો ને એવો જ સંબંધ એચ સી નો થાય અને એચ એ નો બે નો થાય ને, આ સંજોગોમાં બનેવી એચ છે, સાળો સી અને એ થાય છે, બે વસ્તુ ક્લિયર થઈ ગઈ, સંબંધ એમ નમ રહેશે, વ્યક્તિ બદલતા જશે, આનાથી વિશેષ સંબંધો નહીં આવે આપણી પેઢીમાં, એક પેઢીની વાત થઈ ગયા, તો આપણી સમાન પેઢીમાં આટલી વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે, આ વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ, ચાલો ત્યાર પછી હવે ઉપરની પેઢીમાં જઈએ, મિત્રો જો ઉપરની પેઢીમાં આપણે જઈએ એટલે વધારે ક્લિયર થઈ જવું જોઈએ, હવે આપણે ઉપરની પેઢીમાં જઈએ તો હું એમ કહું કે એ થી ઉપરની પેઢીમાં જાઉં છું, માની લ્યો કે અહીં આપણી પાસે આઈ નામના વ્યક્તિ છે, તો આઈ નામના વ્યક્તિ એ થી ઉપરની પેઢીમાં છે, તો એ સાથે ડાયરેક્ટ સંબંધ છે, એટલે આને શું કહેવાય, ચાલો ઉપરની પેઢી, આપણાથી ઉપર, ધારો કે આપણી પેઢી છે, આપણાથી ઉપરની પેઢીમાં કોણ હોય, એટલું આપણે જોવાનું, ડાયરેક્ટ સંબંધની વાત થઈ છે અહીંયા, તો આપણે એ થી ઉપરની વાત કરીએ છીએ, કોણ આવે છે એ ડાયરેક્ટ સંબંધ આપણે જોવાનું છે, આઈ કોણ છે એ જોવાનું છે, સરસ, એ ના પિતા, વાહ, આજે સમજાવવા માંડ્યું છે બધાને વ્યવસ્થિત રીતે કે કેવી રીતે પ્રશ્ન આપવામાં આવેલો છે, તો એ છે આઈ ના પિતા આપેલા છે મિત્રો, તો હવે આપણે જો એના એકના જ પિતા નથી, સી ના, એટલે જો મેં સિંગલ લાઈન નો ઉપયોગ કરું છું, જ્યાં જ્યાં પોતાનો પક્ષ આવે ને સિંગલ લાઈન, જી ના પિતા છે એને મેં સિંગલ લાઈન નો ઉપયોગ કર્યો, તો આનો અર્થ એવો થઈ ગયો કે આપણી પાસે આ ક્લિયર થઈ ગયું કે આ બધા એના સિંગલ લાઈન નો ઉપયોગ થાય છે એટલે પિતા છે, હવે આપણે જોવા જઈએ એચ માટે આઈ શું થાય, તો કે પત્નીના પિતા, પત્નીના પિતા શું કહેવાય, તો કે સસરા કહેવાય, શું કહેવાય, સસરા, તો આના માટે શું થશે, આઈ માટે જી પુત્રી, પુત્રીનો પતિ, હમણાં મેં કીધું હતું, તો એચ આઈ ને શું થાય, હાલો એચ આઈ ને શું થાય, કોમેન્ટ જવાબ આપો કોમેન્ટમાં ફટાફટ, એચ આઈ ને શું થાય, સરસ, જમાય થાય છે, વાહ, એચ આઈ ને શું થાય, જમાય, એટલે સામેના પક્ષનો સંબંધ હોવાથી આપણે આ રીતે બતાવી શકીએ કે આ સામેના પક્ષનો સંબંધ છે, તો બી નામની વ્યક્તિ આઈ ને શું થાય, ફટાફટ જણાવજો, બી નામની વ્યક્તિ આઈ ને શું થાય, એટલે સામેના પક્ષનો સંબંધ છે, બી નામની વ્યક્તિ શું થશે, બી નામની વ્યક્તિ, બી નો આઈ સાથે સંબંધ શું થશે એ નક્કી કરવાનો છે બધાએ, બી નામની વ્યક્તિ આઈ ને શું થાય, બી નામની વ્યક્તિ, વહુ, વહુ શબ્દ ઉપયોગ નહીં કરવાનો મિત્રો, પુત્રની પત્ની એટલે કે પુત્ર વધુ, શું ધ્યાનમાં લેવાનું આપણે, પુસ્તકની ભાષામાં પુત્ર વધુ શબ્દ ઉપયોગ કરવાનો બધાએ, પુત્રની પત્ની એટલે થશે પુત્ર વધુ, સરસ, ચાલો અહીંયા ક્લિયર થઈ ગયું કે આપણી પાસે આ વસ્તુ ક્લિયર થઈ છે, પુત્ર વધુ, હવે આપણે ફટાફટ ક્લિયર થઈ ગયું, બધી પેઢી હવે ક્લિયર થઈ, હવે ઉપરની પેઢીમાં ફટાફટ સમજીએ, એટલે એક જ શબ્દ, બધા એક જ સંબંધ આવશે બધા, હવે આપણે જોવા જઈએ તો આપણે આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, હવે આપણે જોવા જઈએ કે આઈ સાથે સંબંધ જોવા જઈએ, જેની વાત કરું કોણ છે, જે ફટાફટ આપે આઈ છે, જેની આઈ ની પત્ની જે થાય, અને જે આઈ ને જેટલા સંબંધ લાગુ પડે એટલા બધા જે ને સંબંધ લાગુ પડે, પછી હું એમ કહું કે નામનો વ્યક્તિ કોણ છે, તો કે એમ કહેવાય આઈ નો ભાઈ છે, કે નામનો વ્યક્તિ કોણ છે, તો કે આઈ નો ભાઈ છે, હવે ઉપરની પેઢીમાં જોવા જઈએ તો ક્લિયર થશે, હવે હું એમ કહી શકું એલ નામની વ્યક્તિ કોણ છે, તો કે ના પિતા છે અને આઈ ના પિતા છે, તો આ વસ્તુ થઈ ગઈ ને, પિતા અને પુત્ર થઈ ગયા, ઉપરની પેઢી આવે એટલે વડીલો આવે, જેમ નીચેની પેઢી જાય એમ બાળકો આવતા જાય, એટલે આ વસ્તુ જોવાનું, આપણી પેઢી થી ઉપર જવું છે તો વડીલો આવે, તો આ પહેલી પેઢી, આ બીજી પેઢી, ના ત્રીજી પેઢી, હવે આપણે જોવા જઈએ તો આપણે આ વસ્તુ એમ નામની વ્યક્તિ કોણ છે, તો કે એલ ની પત્ની છે,
આ બેની માતા થાય અને સાસુ સસરા થાય ઉલટું જોવા જઈએ એલ નો પુત્ર આઈ અને કે બે પુત્ર થાય એલ નો પુત્ર આઈ ને પુત્ર નો પુત્ર એટલે શું થશે એ તો કે પુત્ર નો પુત્ર એટલે શું થશે પોત્ર એ પોત્ર થાય કે ને તો કે એલ ને એ પોત્ર થશે હવે આપણે જોવા જઈએ જી શું છે તો કે પુત્રની પુત્રી એટલે શું થઈ જશે તો કે પોત્રી થઈ જશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે અહીં આપણા માટે હવે માની લ્યો કે આપણે આમાં આ જ પેઢી આ રીતે લાવીએ તો આ બધે આને લાગુ પડે છે એ વસ્તુ એ ક્લિયર થતું જશે આપણે હવે આપણે જોઈએ કે આના સંતાનોની વાત કરીએ આપણે નીચલી પેઢીમાં જઈએ એન નામની વ્યક્તિ છે એ કોણ છે તો કે જી નું સંતાન છે એચ અને જી બંનેનું સંતાન એટલે સીધા સંબંધ છે એટલે સીધી લાઈનનો ઉપયોગ કર્યો ડાયરેક્ટ સંબંધ છે એટલે સ્ટ્રેટ લાઈનનો ઉપયોગ કર્યો સિંગલ સ્ટ્રેટ લાઈનનો ઉપયોગ કર્યો છે તો એન છે એ શું છે તો કે જી નું સંતાન એચ નું સંતાન તો એમ કહી શકું કે એન પુત્ર છે એચ અને જી નો પુત્ર છે એચ અને જી નો પુત્ર એચ પિતા જી માતા માતાના ભાઈ મામા થાય સી મામા થાય એ મામા થાય બી નામની વ્યક્તિ મામી થાય હવે આગળ જવાનું નહીં એન આવે ને ત્યારે આટલા જ સંબંધ સુધી ઉભું રહેવાનું એને આની અરે કાંઈ લેવા દેવા નથી એટલે આ વસ્તુ અમુક બાબતો જોવાનું થશે પછી આપણે જોવા જઈએ જી માતા છે માતાના પિતા થાય આઈ તો આઈ શું થાય તો કે નાના કેના જી માં એન માટે જી માતા અને માતાના પિતા એટલે નાના અને આ જી એટલે નાની એના પિતા એટલે પર નાના પર નાની પણ એટલા બધા પ્રશ્ન ઉપર આપણે જોવા નથી કારણ કે ક્લાસ થ્રી લેવલ એમાં કોન્સ્ટેબલમાં એટલું બધું આપણે જોવાની જરૂર નથી પછી કદાચ આની વાત કરીએ આની સંતાનની વાત કરીએ પી ની વાત કરીએ આપણે પી નામની વ્યક્તિ કોણ છે તો કે પી નામની વ્યક્તિ પુત્રી છે કેની એની અરે અરે એની પુત્રી હોય તો બી ની પણ પુત્રી જ હશે હવે એ ભાઈ બી નું સંતાન હોય તો હવે શું કહેવાય જો ઉલટું થાય આના માટે પિતા એ છે પિતાના ભાઈ એટલે થાય કાકા કાકા થશે ના ફઈ થશે હવે આ બંને માટે શું થાય ભાઈ નું સંતાન એટલે ભત્રીજી થાય શું થાય ભત્રીજી અને આ બંને માટે જી નું સંતાન હતું એટલે શું થાય બહેન નું સંતાન એટલે ભાણેજ થાય તો આવી રીતે ભાણેજ ભત્રીજી ને એ બધી વસ્તુ ક્લિયર થાય ઉલટું હાલી આપણે તો ક્લિયર થવા માંડે કે હવે આપણી પાસે આના માટે આઈ માટે પુત્રી પુત્રી નું સંતાન એટલે શું થાય આપણા માટે દોહિત્ર કે દોહિત્રી તો આઈ માટે જી પુત્રી પુત્રી નો પુત્ર એટલે દોહિત્ર એન દોહિત્ર થાય આઈ ને ઉલટું લઈએ તો પુત્ર ની પુત્રી એટલે પોત્રી થાય કોણ તો કે પી કે ને તો કે આઈ ને આવી જ રીતે સંબંધો ગમે તેટલી પેઢી આવે ને મિત્રો તો ક્લિયર થવું જોઈએ હજી આપણે જોવા જઈએ તો આમ નીચે આપણી પેઢી આવતી જશે એની હારે આપણે લેવા દેવા નથી પ્રપોત્ર એવી રીતે આવશે ધારો કે આપણે આના ભાઈની વાત કરીએ આપણે ક્યુ નામનો વ્યક્તિ ભાઈ છે કેનો તો કે પી નો તો હવે આનો અર્થ એવો થયો કે ક્યુ છે એ બે કેના સંતાન છે તો કે એ અને બી બંનેના સંતાનો થયા ભાઈ બહેન થયા હવે આપણે જોઈએ ક્યુ ના સંતાનની વાત કરી આર નામનો વ્યક્તિ ક્યુ નો સંતાન છે તો હવે આવે જો કેના માટે આઈ માટે એ પુત્ર પુત્રનો પુત્ર એટલે પૌત્ર અને એનો પુત્ર એટલે પ્રપોત્ર આર પ્રપોત્ર થાય કેને પ્રપોત્ર થશે તો કે આર પ્રપોત્ર આઈ ને થશે આટલી પેઢી હોઈ શકે છે આનાથી વિશેષ કાંઈ હશે નહીં તો બધાએ આટલું ધ્યાન રાખવાનું છે કે બધી વસ્તુ ઉપર ધ્યાન દઈ અને પ્રશ્નને જવાબ આપવાના છે સરસ ચાલો બધા લોકો હવે અહીંયા સમજી ગયા છે કેવી રીતે સમજવું કેવી રીતે પેઢી ધ્યાનમાં લેવી દરેક પેઢી ઉપર આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે પ્રશ્નને ધ્યાનમાં લઈને પ્રશ્ન સમજવો આ વસ્તુ ઉપર ધ્યાન દેજો હવે મોસ્ટ એમ્પી વસ્તુ આવે છે હવે પ્રકાર સમજાવી દો બધા લોકો એ ધ્યાન રાખજો કે પ્રકાર સમજવા જરૂરી હતા અહીંયા કેટલા તો કે એક જ વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ હોય તો હવે જોજો પી એ ક્યુ નો પિતા છે ક્યુ નો કીધું ને આપણે તો આપણે પેલા લઈ લઈએ કે પી નામનો વ્યક્તિ છે એ કોણ છે તો પિતા છે ક્યુ નો પિતા છે એટલે ક્યુ ખબર નથી પિતા એટલે ઉપલી પેઢી આવે કોણ પિતા છે તો કે પી છે પી પિતા હોય તો પુરુષ થઈ જશે તો આને દર્શાવવું હોય તો તમે આ રીતે દર્શાવી શકો ક્યુ નું આપણને જાતિ ખબર નથી પી નો પુત્ર પણ હોઈ શકે છે ક્યુ અને પુત્રી પણ હોઈ શકે છે તો આ રીતે જોવાનું પી નો પુત્ર કે પુત્રી કોણ હશે તો કે ક્યુ જો પુત્ર કે પુત્રી આપણને ખબર ન હોય તો ન ચોરસ બતાવવાનું કે ન સર્કલ બતાવવાનું આવું એકે બતાવવાનું નહીં એટલે આપણને ખબર પડે કે એની આપણને જાતિ ખબર નથી એનું જેન્ડર ખબર નથી કે પુત્ર છે કે પુત્રી એટલે ક્લિયર થઈ જશે આવી રીતે ત્યાર પછીની વાત કરીએ એના પછી આપ્યું છે એ જોવો તમે હવે તો જો શું કે છે બંને વ્યક્તિના સંબંધ સ્પષ્ટ હોય જો પી એ ક્યુ નો પતિ છે તો ક્લિયર થઈ ગયું પતિ કોણ છે તો કે પી કેનો ક્યુ નો પતિ હોય તો ક્યુ શું હશે તો કે ક્યુ સ્ત્રી હશે એનો પતિ હોય એટલે ડબલ લાઈન નો ઉપયોગ કરશું કોણ હશે તો કે પી હશે તો કે આ પુરુષ હશે તો કે આ બંને વ્યક્તિના સંબંધ સ્પર્શ છે જો બહુ મહત્વની વસ્તુ છે બંને વ્યક્તિના સંબંધ સ્પર્શ થી આ ઉપર એક જ વ્યક્તિનો સંબંધ સ્પર્શ થાય છે ખબર અહીંયા આપણી પાસે ક્લિયર નથી થતું હવે જોજો બધા કે એકેય વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ ન હોય એકેય વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ હોય નહીં એની વાત કરીએ તો પી અને ક્યુ પતિ પત્ની છે કોણ પતિ પત્ની છે પી અને ક્યુ પતિ પત્ની છે
તો હવે આપણે જોવા જઈએ કે p પતિ છે કે પત્ની ખબર છે ખાલી એમ જ કે p ને q પતિ પત્ની છે તો પતિ પત્ની છે ખબર ચાલો ડબલ લાઈન નો ઉપયોગ થાય પણ કોણ પતિ ને કોણ પત્ની આ વાક્ય ઉપરથી ખબર ન પડે એટલે વાક્ય સમજવા જરૂરી છે મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે આ મિત્રો કે તમારી પાસે વાક્યના પ્રકાર કેટલા આવે છે વાક્યના પ્રકાર ઉપર ધ્યાન દેવાનું છે કે કેવી રીતે આવે માત્ર એક જ વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ હોય બંને વ્યક્તિના સંબંધ સ્પષ્ટ હોય એકય વ્યક્તિનો સંબંધ સ્પષ્ટ ન હોય આટલી વસ્તુ સમજી લ્યો ને એટલે દુનિયામાં તમારે કોઈ બુક ઉપાડવી ન પડે આ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે બધાય સરસ ચાલો આટલી વસ્તુ ઉપર ક્લિયર થઈ ગઈ કે એક વ્યક્તિ બે બંને વ્યક્તિ એકય વ્યક્તિ નહીં તો ત્રણ પ્રકાર ગમે તે પ્રશ્ન આવે ના ત્રણ પ્રકારના જ વાક્ય હશે ગમે તે પ્રશ્ન આવે મિત્રો આ ત્રણ પ્રકારના જ વાક્ય હશે ચાલો સરસ ચાલો હવે આપણે આગળ નેક્સ્ટ વેરી મોસ્ટ એમ્પી સ્લાઇડ ચાલુ થાય છે જે તમને પઝલ દિશાંતર બેઠક વ્યવસ્થા બધી જગ્યાએ કામ લાગે એવી આપણે વસ્તુની ધ્યાનમાં લેવાનું છે એ વસ્તુ છે કોઈ દિવસ તમે કોઈ બુકમાં કદાચ ન જોઈ હોય એવી વસ્તુ છે સંયોજકો ગુજરાતી વ્યાકરણ નથી સમજાવતો મિત્રો ખાસ ધ્યાન રાખજો હું તમને સંયોજકની સમજૂતી આપું છું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા અહીંયા ધ્યાન આપજો હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સંયોજકો કેવી રીતે એનો ઉપયોગ કરવો એ જ સમજવાનું છે તમારે સંયોજકોનો ઉપયોગ થશે તો જ તમને પ્રશ્ન આવડશે ને બધાય માટે હજી હું કહી દઉં છું કે તમને આ વસ્તુ બેઠક વ્યવસ્થામાં પઝલમાં તો બહુ કામ લાગશે એટલે અહીંયા બધે ધ્યાન રાખજો કારણ કે પ્રશ્ન ખોટો પડવાની શક્યતા આના ઉપર જ હોય છે આ વસ્તુ તમને ખબર પડી ગઈ તો ક્લિયર થઈ જશે હવે જોજો આમાં બે વાક્ય આપેલા હશે પહેલી વસ્તુ એ છે કેટલા વાક્ય આપેલા હોય તો કે બે વાક્ય હોય અને એને જોડવા માટે શેનો ઉપયોગ થયો હોય તો જોડવા સંયોજક ઉપયોગ થાય જોડવા સંયોજક વપરાય આ વસ્તુ તમને ખબર પડી જાય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આપણે હવે આપણે શું ઉપયોગ કરવાનું છે તો જો અહીંયા હું તમને કહી દઉં પહેલું વાક્ય આપણી પાસે આ છે આ પ્રથમ વાક્ય અને આ છે બીજું વાક્ય છે આપણી પાસે એટલે સંયોજક ઓટોમેટિકલી આપણને અલગ પડી ગયો સંયોજક આપણો કયો અને હજી બધાએ ધ્યાન રાખજો જો આ વસ્તુ નહીં ખબર પડે તો તમને ક્લિયર જ નહીં થાય વસ્તુ એટલે આ ખાસ ધ્યાન રાખજો હવે આપણી પાસે પી ક્યુ નો ભાઈ છે અને આર નો પતિ છે હવે અને સંયોજક આવે એની બદલે ઘણી વખત આવા શબ્દ આવે પરંતુ શબ્દ આવી જાય જોજો પણ શબ્દ આવે આ બધાનો અર્થ એક જ થાય અને કયો પણ કયો પરંતુ કયો ત્રણેય નો અર્થ એક જ થાય શું અર્થ થાય એ સમજો જોજો તો હવે આપણે જોવાનું થાય કે જ્યારે પણ અને પરંતુ આવે ત્યારે એના સંયોજક પછીનું વાક્ય હોય ને એ વાક્ય હંમેશા પેલા વ્યક્તિને જ લાગુ પડે કેટલા વ્યક્તિને લાગુ પડે તો કે પેલા વ્યક્તિને જ લાગુ પડે પ્રથમ વ્યક્તિને લાગુ પડે કયું વાક્ય તો કે છેલ્લું વાક્ય આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો પ્રથમ વાક્ય લાગુ પડે કે ને તો કે છેલ્લું વાક્ય પ્રથમ વ્યક્તિને લાગુ પડે ક્યારે પણ પરંતુ અને સંયોજક આવે ત્યારે હવે આપણે એ જ વસ્તુ જુઓ અહીંયા આપણી પાસે માહિતી આપેલી છે અને અહીંયા બીજું વાક્ય આપેલું છે સંયોજક આવ્યો કે જે શું આવ્યો મિત્રો કે જે કેજે આવે ત્યારે છેલ્લું વાક્ય છે એ હંમેશા કેજેથી તરત જ પહેલાના વ્યક્તિને લાગુ પડે કેને લાગુ પડે તો કે કેજેથી તરત જ પહેલાના વ્યક્તિને એટલે બીજા શબ્દોમાં બીજો વ્યક્તિ કહી શકાય કેજેથી તરત જ પહેલાના વ્યક્તિને એટલે બીજો વ્યક્તિ આપણે કહી શકીએ છીએ સરસ ચાલો બહુ મહત્વની બાબત હતી આ ખાસ ધ્યાનમાં લેવું જરૂરી હતું તો આટલું ક્લિયર થઈ ગયું બધાને હવે આપણે આની સમજૂતી જોઈએ જો પ્રશ્ન ઓળખવો કેવી રીતે સોલ્વ કેવી રીતે કરવો બધાને ધ્યાન રાખજો હવે હું સોલ્વ કરાવું છું પહેલી વસ્તુ આપણે જોવા જઈએ પી એ ક્યુ નો ભાઈ છે તો હમણાં આપણે સોલ્વ કર્યું પી છે કેનો ભાઈ છે તો કે ક્યુ નો આપણે જોવા જઈએ ક્યુ નો જાતિ ખબર નથી એનો ભાઈ કોણ છે તો કે પી છે એટલે સિંગલ લાઈન છે પોતાની જ પક્ષ છે એટલે કે એક સિંગલ લાઈન નો ઉપયોગ કર્યો અને એક જ પેઢી છે એટલે આવી રીતે જોવા જઈએ પી એ ક્યુ નો ભાઈ છે આટલું દોરાઈ ગયું બધાને સરસ ચાલો દોરાઈ ગયું હવે જોજો અને આવે છેલ્લું વાક્ય હોય એટલે પેલા વ્યક્તિને લાગુ પડે તો આર નો પતિ કોણ તો પતિ પી કોણ તો કે પી પતિ આર નો તો હવે ખબર પડી જાય કે આર કોણ હોય મિત્રો તો એની પત્ની જ હોય કોણ હોય એની પત્ની જ હોય ક્લિયર છે કારણ કે કોઈ એમ કે મારો પતિ છે તો એ બોલનાર વ્યક્તિ કોઈ સ્ત્રી જ હોય ને સ્ત્રી કોણ હોય તો કે પત્ની જ હોય મિત્રો હજી ખાસ ધ્યાન રાખજો બહુ મહત્વની વસ્તુ છે તો આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો અને પણ પરંતુ આવે ત્યારે શું કરો હવે જો આ જ પ્રશ્ન જો વાક્ય સેમ છે વાક્યમાં કાંઈ ફેર નથી માત્ર ફેર પડી ગયો મિત્રો ક્યાં તો કે સંયોજકોમાં સંયોજકો બદલે છે વાક્ય હું બદલાવતો નથી છતાં અહીંયા અર્થ બદલી જશે શું પી એ ક્યુ નો ભાઈ છે તો આપણે એમ નમ લઈજો પી ભાઈ હોય ક્યુ નો તો આપણને ક્યુ ની જાતિ નથી ખબર પી ની જાતિ ખબર છે પી ભાઈ છે
તો આપણે દોરાઈ ગયું કે પી નામનો વ્યક્તિ ભાઈ છે કેનો છે ક્યુ નો તો બેયમાં તો પહેલું વાક્ય તો સમાન હતું હવે જો ડખા કરે તમને સંયોજક આ ડખા કરી દીએ તો આપણે એટલું ખબર પડી જાય કે આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે કે જ્યારે સંયોજક આવે ત્યારે આપણે એટલું જોવાનું જો સંયોજક તમે ભૂલી ગયા મિત્રો તો બેઠક વ્યવસ્થા પઝલ બે ભૂલી જવાનું તમારે આ વસ્તુ ત્યાં બહુ કામ લાગશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે પછીનું વાક્ય આર નો પતિ તો જો સંયોજક કોણ તો કે કેજે કેજે આવે એટલે કેને લાગુ પડે તો કેજે થી તરત જ પહેલાના વ્યક્તિને લાગુ પડે તો કોણ છે તો કે ક્યુ તો આર નો પતિ કોણ તો ક્યુ તો હવે જો ફરી ગયું અહીંયા વાક્ય આર નો પતિ કોણ એટલે કે ક્યુ ની પત્ની થઈ ગઈ આર જો બે માં ડખા થઈ ગયા બે માં ડખા થઈ ગયા અહીંયા ડખો થઈ ગયો અહીંયા ડખો થઈ ગયો જો ડખો થાય તો પત્ની બદલી ગઈ જો અહીંયા ખાસ એટલું યાદ રાખવાનું છે જો આવા ડખા કરો ને તો પત્ની બદલાવી નાખો ને તો હેરાન થઈ જાય એટલે આપણે એટલું જ જોવાનું કે આપણી પાસે જો જવાબ લઈ આવવો હોય સાચો તો આપણે એટલું જ જોવાનું કેવી રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવો આ વસ્તુ ઉપર ધ્યાન લેવાનું છે તમારે સરસ સમજાઈ ગયું બોમ વેરી મોસ્ટ એમપી આ સ્લાઇડ છે સેના માટે તો દરેક ચેપ્ટર માટે તમે પછી એ પ્રશ્ન બ્લડ બ્લડ રિલેશન નો ગણતા હોય દિશાંતર નો ગણતા હોય બેઠક વ્યવસ્થા નો ગણતા હોય પઝલ નો ગણતા હોય ચાહે ગમે તે ગણી લ્યો આ જ્યાં સુધી સંયોજક તમને નહીં સમજાય તમને ત્યાં સુધી છાતી ઠોકીને ગાઉં છું ત્યાં સુધી પ્રશ્ન ગણી જ નહીં શકો આખી દુનિયા ફરી લેવાની મિત્રો આ વસ્તુ ન સમજાય ત્યાં સુધી કોઈ પણ બુક માંથી તમને ક્લિયર નહીં થાય સરસ આજે કોઈ બિનજરૂરી કોમેન્ટ નહીં કરે સરસ આપણે એટલે જ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે કે પ્રશ્ન એક જ ધ્યાનમાં લેવાનો છે કેવી રીતે પ્રશ્નને આપણે ધ્યાનમાં લેવું તો આપણે આટલું ક્લિયર થઈ ગયું બધા લોકોને ક્લિયર થઈ ગયું ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો એટલે જેથી કરીને પ્રશ્ન આપણે આગળ વધારીએ હવે હવે આપણે ચાલુ કરીએ કે આલ્ફાબેટ જો આના માટે મેં તમને પહેલા કીધું ત્રણ વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ શું તો પેલા તો આ વસ્તુ ત્રણે ત્રણ વાક્ય સમજાઈ જવા જોઈએ વાક્ય સમજાઈ જાય એટલે પેઢી સમજાઈ જવી જોઈએ બધી પેઢી સમજાઈ જાય પછી તમારી પાસે આ બે સંયોજકો આટલી વસ્તુ મગજમાં હોય એટલે પ્રશ્ન આપણા સરળ થઈ જશે પેલો પ્રશ્નની શરૂઆત કરીએ તો પેલો પ્રકાર આલ્ફાબેટ વાળા લોહીના સંબંધો જો હવે આપણે ક્લિયર કરતા જઈએ એટલે આપણે વધારે ક્લિયર થશે સૌથી પહેલા એક એક વાક્ય જોશું મિત્રો આપણે એ એ બી ની પુત્રી છે હવે હું દોરું છું બધા ધ્યાન રાખજો તો એ જોજો કોણ પુત્રી છે તો કે એ કેની પુત્રી છે તો કે બી ની પુત્રી છે તો કેટલા સંબંધો સ્પષ્ટ આગળ વાક્યનો પ્રકાર ભણ્યા હતા એક સંબંધ સ્પષ્ટ થાય છે અહીંયા માત્ર એક જ સંબંધ સ્પષ્ટ થાય છે એ પુત્રી છે કેની બી ની તો બી ની જાતિ ખબર નથી બી નું સંતાન કોણ છે તો કે એ એ કોણ છે તો કે પુત્રી છે એટલે આપણે જો પેઢી બદલાવી બી નું સંતાન એટલે નીચેની પેઢી આવી આના માટે આ ઉપરની પેઢી એટલે આમ દોરાય હવે મારે કઈ લખવું ન પડે બી કોણ છે એ કોણ છે પુત્રી લખવાની જરૂર નથી કાંઈ લખવાની જરૂર નથી તમને ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે સૌ સરળતાથી ક્લિયર થઈ જશે કેવી રીતે આપણે પ્રશ્નને ધ્યાનમાં લેવો ચાલો હવે આપણે જોઈએ તો નેક્સ્ટ વાક્ય ડી એ બી નો પતિ છે જો હવે ક્લિયર થશે ડી સાથે જોડાયેલું છે ડી એ બી નો પતિ છે તો અહીંયા શું થશે બંને સંબંધ સ્પષ્ટ થઈ ગયા એવું વાક્ય એવું જો મિત્રો આપણે હમણાં વાક્યના પ્રકારો ભણ્યા એ જ વસ્તુ ઉપયોગ થાય છે આ તો હવે આપણે જોવા જઈએ તો આપણે ડી એ બી નો શું છે પતિ છે બી પતિ હોય એટલે પુરુષ થઈ ગયો કેનો પતિ છે તો કે સોરી ડી એ બી નો પતિ છે એટલે આપણે જોવા જઈએ કે બી નો પતિ છે એટલે આ સ્ત્રી થશે અને એનો પતિ કોણ છે તો કે ડી થશે એટલે આ ક્લિયર થઈ ગયું આપણા માટે હવે આનો અર્થ એવો થશે કે બી નું સંતાન એ હોય તો હારે હારે કેનું સંતાન હશે તો કે ડી નું પણ સંતાન એ જ હશે તો બી ડી માતા પિતા થયા કેના માટે એ માટે સરસ ચાલો જોતા જાજો એક એક વાક્યને સમજતા જાજો બધા સી એ એનો પતિ છે સી કેનો પતિ છે એ નો સી એ નો પતિ હોય તો આપણને ખબર છે કે એ સ્ત્રી છે આનો પતિ કોણ તો કે સી તો હવે તમને ખબર પડી ગઈ જો સી પતિ કેનો છે એ નો તો આ બે સાથે સામેના પક્ષથી જોડાયેલો હોય તો આની આરે સામેનો પક્ષથી જોડાયેલો હોય આની આરે સામેના પક્ષથી જોડાયેલો હોય તો આનો અર્થ તૂટક લાઈન નો ઉપયોગ કર્યો તૂટક લાઈન એટલે સાસરા વાળા પક્ષના લોકોની વાત થઈ ગઈ કેને તો કે સાસરા વાળા લોકોના પક્ષની વાત થઈ ગઈ છે ચાલો હવે આપણે ક્લિયર કરીએ કે આપણી પાસે આજે માહિતી ક્લિયર થઈ ગઈ છે તો સી માટે એ પત્ની પત્નીની માતા સાસુ પત્નીના પિતા સસરા તો આ સસરા આ બંને માટે પુત્રી પુત્રીનો પતિ એટલે જમાઈ આટલું ક્લિયર થાય છે હવે જોજો ઈ એ બી નો પુત્ર છે જોજો ઈ છે ઈ કેનો પુત્ર છે બી નો આ બી આ છે એનો પુત્ર કોણ છે તો કે એનો પુત્ર છે ઈ એટલે આનો પુત્ર હોય તો આનાથી નીચેની પેઢીમાં આવે ઈ નામનો વ્યક્તિ
અને આ પુત્ર હોવાથી કેનો ભાઈ થાય તો કે એનો ભાઈ થાય એટલે સિંગલ લાઈન નો ઉપયોગ કર્યો મે એનો ભાઈ થાય છે એટલે મે સિંગલ લાઈન નો ઉપયોગ કરેલો છે સરસ ચાલો આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ ઉપર આપણે ધ્યાનમાં લેવાનું થાશે હવે તો ડીએસી સાથે કઈ રીતે શબ્દ ડખા થાય અહીંયા ચાલુ ડખા નહીં થવા દેવાના મિત્રો ડખા માટે એક જ મોસ્ટ એમપી વાક્ય લખું છું બધાય ધ્યાન રાખજો તમને વાક્યમાં પ્રશ્ન પૂછ્યો હોય ને વાક્ય ન સમજાતું હોય ને ત્યારે વસ્તુ શું થવાનું હંમેશા પ્રશ્ન આવો જોઈએ કેવો તો કે પ્રથમ વ્યક્તિ એટલે પ્રથમ વ્યક્તિ કોણ છે તો કે ડી એ બીજા વ્યક્તિને શું થાય બીજા વ્યક્તિને શું થાય મોટે ભાગે આ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે તમારે બીજો વ્યક્તિ કોણ છે તો કે સી એટલે આપણે જોવાનું આ બીજો વ્યક્તિ થઈ ગયો આપણા માટે આ કયો વ્યક્તિ થઈ ગયો તો કે પ્રથમ વ્યક્તિ થઈ ગયો આપણા માટે તો હવે આપણે જોવાનું કે કાઈ ખબર ન પડતી હોય તો પેલો વ્યક્તિ બીજાને શું થાય એટલે ડી સી ને શું થાય વાત પૂરી થઈ ગઈ ડી શું થાય ડી સી ને શું થાય એ જોઈ લેવાનું ડી છે સી ને શું થાય તો હમણાં જ મેં કીધું હતું કે સસરા થાય શું થાય મિત્રો સસરા થાય કારણ કે આમાં જો ભૂલ પડી આવે કે સસરા અને જમાઈ ઓપ્શન હોય તો કે કન્ફ્યુઝ થાય સસરા જવાબ આપો કે જમાઈ આપો એટલે અત્યારે આપણો જવાબ શું આવશે મિત્રો તો કે સસરા જમાઈ ઓપ્શનમાં જ નથી એટલે ખબર પડી જાય કે સસરા જમાઈનો સંબંધ છે તો આપણે જવાબ આપવાનો છે સસરા સરસ ચાલો ફટાફટ જવાબ આપવાના છે બધાએ ચાલો હવે આમાં બહુ સમય આપણે નથી બગાડતા બધાને ક્લિયર થઈ ગયું છે બીજો પ્રશ્નની વાત કરીએ બીજો પ્રશ્ન જોવા જઈએ તો હવે જો અમુક શબ્દ ઉપર ધ્યાન રાખજો મેં શબ્દ તમને ક્લિયર કીધા છે એ પ્રમાણે હવે જો પી એ ક્યુ નો ભાઈ છે તો ક્લિયર થઈ જાય પી એ ક્યુ નો ભાઈ એટલે એક જ વ્યક્તિનો સંબંધ અહીંયા સ્પષ્ટ છે તો પી ભાઈ છે કેનો ભાઈ છે તો કે ક્યુ નો ભાઈ છે ક્યુ એનો ભાઈ એટલે એક જ પેઢી તો ક્યુ કોણ હોય એની બહેને હોય શકે ભાઈ હોય શકે પણ એનો ભાઈ કોણ છે તો પી છે પી પુરુષ હશે અને ભાઈ હશે એટલે સિંગલ લાઈન પોતાના પક્ષનો તો આવી રીતે બતાવાય આવી રીતે બતાવાય તો ખાસ એટલું યાદ રાખજો કે આવી રીતે જ્યારે આવે ત્યારે તમારે ધ્યાનમાં લેવાનું છે કેવી રીતે પ્રશ્નને જોવો જો બધા આગળનું જે જોઈને આ શીખાય અત્યારે જે નવા જોઈન થઈ છે એને કાંઈ ખબર નહીં પડે માથેથી જાતું હોય બધું આ માથેથી નો જાય મિત્રો એટલા માટે આગળનું પહેલા જોઈને પછી આ જોજો એટલે તમને ખબર પડે બાકી તો બધું માથેથી જ જાય નતર આ વસ્તુ સમજાશે નહીં આગળનું જ બધા લોકો પહેલા જોઈ લેજો સરસ ક્યુ અને પી ની વાત થઈને જે લોકો પહેલેથી જોવે છે એના માટે સીધું મગજમાં ઉતરે છે જો આ જ્ઞાનની વાત છે મિત્રો વ્યવસ્થિત સમજાઈ જવી જોઈએ ચાલો હવે આપણે જોવા જઈએ ક્યુ અને પી ની વાત થઈ ગઈ છે આપણા માટે હવે આપણે જોવા આર એ ક્યુ ની પુત્રી છે તો સ્પષ્ટ વાક્ય એક નો જ છે આર એ ક્યુ ની કેની તો કે ક્યુ ની શું છે તો કે પુત્રી તો ક્યુ ની પુત્રી છે તો ક્યુ ની પુત્રી હજી ક્યુ ખબર નથી ક્યુ નો સંબંધ ખબર નથી ક્યુ ની પુત્રી ખબર છે તો કે કોણ તો કે આર પુત્રી છે હવે આપણે આમ કહી શકીએ આર પુત્રી છે તો ક્યુ માતાય હોઈ શકે ને પિતાય હોઈ શકે કારણ કે આ બેનો સંબંધ આપણને ખબર નથી ચાલો જોઈએ એસ એ પી ની બહેન છે એસ કેની બહેન છે પી ની તો હવે જો પી ની બહેન કોણ છે એસ તો આની બહેન તો એક નો હોય મિત્રો તો કે જો આની બહેન હોય તો આની હારી લઈ શકીએ છે એસ કેની બહેન છે તો કે પી ની બહેન છે જોજો એસ કે ની બહેન છે તો કે પી ની બહેન છે તો ક્યુ ની બહેન હોય તો આ ત્રણેય ત્રણેય જે છે એ વચ્ચે ભાઈ બહેન નો સંબંધ હોય ધારો કે આ છોકરો છે આ છોકરી છે આની હજી જાતિ ખબર નથી પણ આ ત્રણે હશે શું તો કે ભાઈ બહેન હશે આના માટે જો આર માટે આ કા પિતા હોય ને કા માતા હોય તો આ પિતાના ભાઈ હોય માતાના ભાઈ હોય પિતાની બહેન હોય માતાની બહેન હોય હોઈ શકે છે આપણી પાસે જી ક્લિયર ક્યુ ની જાતિ નથી એટલા માટે ચાલો આગળ જોઈએ હવે આપણે તો હવે આપણે જોવા જઈએ તો કે છે ક્યુ એ એસ ની બહેન છે ક્યુ કેની બહેન છે મિત્રો એસ ની બહેન હોય એટલે ક્યુ થઈ ગઈ સ્ત્રી એટલે કે છોકરી એસ ની બહેન હોય એટલે ક્યુ છોકરી એટલે હવે સ્પષ્ટ થઈ ગયું બધું જો આર માટે ક્યુ માતા માતાના ભાઈ મામા મામાના બહેન માસી તો આર માટે માતા મામા માસી આ ત્રણેય વસ્તુ થઈ ગયું ઘણી વખત એવું થાય કે આગળ નો ગણું તો જવાબ આવ્યો આપણે પ્રશ્ન શું છે જોવો તો ટી ના મામા કોણ હશે તો ટી હજી નથી આવ્યો જો ટી ને ક્યાંકથી લઈ આવવો પડશે જો ટી એ આર નો ભાઈ છે સ્પષ્ટ કહે છે આર નો ભાઈ કોણ તો કે ટી હશે આર નો ભાઈ હોય તો આ બે સંતાનો કેના તો કે ક્યુ ના બે સંતાનો આર અને ટી તો આનો અર્થ એવો થઈ ગયો આર અને ટી ક્યુ ના સંતાનો થઈ ગયા એટલે આપણા માટે સ્પષ્ટ થઈ ગયું ટી ના મામા કોણ તો કે ટી ના મામા થઈ ગયા પી તો ટી ના મામા થઈ ગયા પી એટલે કે આપણે જવાબ આપી શકીએ તો સ્પષ્ટ રીતે જવાબ આપ્યો તો અને પી કોણ થાય તો કે પી છે એ મામા થયો તો આના માટે બહેન બહેનના સંતાનો આ બેને શું કહેવાય ભાણેજ જ કહેવાય ભાણો ભાણી ન બોલતા આરે ભાણે છે ને ટી એ ભાણે છે કેના માટે પી માટે ને એસ માટે બંને માટે ભાણે બહેનના સંતાનો છે આવો પ્રશ્ન આવે તો એ ક્લિયર થઈ જવું જોઈએ ચાલો મિત્રો બહુ મજા આવવી જોઈએ
ફટાફટ તમારા મિત્રોને જોડી દિયો જે હું કહું છું કે આજે ફોન કરીને જોડવા પડે તોય જોડજો આવી વસ્તુ તમને શીખવા ટૂંકા ગાળામાં હવે ક્યાંય નહીં મળે અને એક જ વસ્તુને ફોલો કરજો મિત્રો આપણે દરેક ચેપ્ટરમાં નવી નવી શોર્ટકટ લઈ આવીએ છીએ ચાહે શ્રેણી હોય ચાહે પછી એ કોડિંગ ડીકોડિંગ હોય કે ચાહે આપણી પાસે લોહીનો સંબંધ હવેના બહુ મહત્વના બેઠક વ્યવસ્થા ભણો પઝલ ભણશો જે બધા ચેપ્ટરો મહત્વના ભણશો ને એમાં બધી શોર્ટકટો સમજવી ખાસ જરૂરી છે તમારા માટે ચાલો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ વસ્તુ આપણો જવાબ આવી ગયો છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ મિત્રો આ પ્રશ્ન તમને 25 સેકન્ડ આપી સામા 25 સેકન્ડમાં બધા લોકોનો જવાબ આવવો જોઈએ ને મારે જવાબ બધાના કોમેન્ટમાં જોઈ જે વ્યક્તિનો જવાબ ચારમાંથી એક આવતો એ બધા લોકો જવાબ આપશે ચલો આપકા ટાઈમ શરૂ હો ગયા હે ચાલો સમય સમાપ્ત થઈ ગયો છે જવાબ બધા લોકોના આવવા માંડ્યા છે જવાબ આપવામાં આવે છે ઘણા લોકો એ જવાબ આપે છે ડી જવાબ આપે છે પી જવાબ આપે છે પી નામનો વ્યક્તિનો જવાબ તો પાછલા ક્વેશ્ચનનો છે મિત્રો પિતા જવાબ આપે છે કાકા જવાબ આપે છે ચાલો જે જવાબ આપે છે બધા પોતપોતાની રીતે જવાબ આપ્યા છે હવે બધા જોજો આયા બધા કોન્સન્ટ્રેટ રાખજો કેવી રીતે હું આને ગણું છું એ બધા જોવો પહેલા સૌથી પહેલા જોજો બધા આયા યુએમ નો પિતા છે જોજો બધા યુ પિતા છે કેનો તો કે એમ નો હવે આપણે જોવા જઈએ એમ ની ખબર નથી એનો પુત્ર છે કે પુત્રી ખબર નથી પણ યુ છે એ શું છે તો કે પિતા એમનો પિતા કોણ છે તો કે યુ છે એ પિતા છે ક્લિયર થઈ ગયું આપણી પાસે તો કે યુ નામનો વ્યક્તિ શું હશે પિતા હશે હવે આપણે જોવા જઈએ વી એ કે ની પત્ની છે વી કે ની પત્ની છે કે ની તો હવે આપણે જોવા જઈએ કે વી કે ની પત્ની થશે કે ની હવે વી કે અહીંયા પેલું નથી જ્યારે વાક્ય એવું આવે કે કોઈ સંબંધ આની હારે જોડાયેલો ન હોય ને તો એ વાક્ય છેલ્લે ધ્યાનમાં એટલે કે જ્યારે લાગુ પડે ત્યારે ધ્યાનમાં લેવું બરોબર જ્યારે લાગુ પડે ત્યારે એટલે વચ્ચેથી આ ડખા કરાવવા માટે આવું મૂકે આ ડખા કરવા વાળા વ્યક્તિઓ છે બધા આ ઘરમાં ડખા કરાવી નાખે એટલે આવા લોકોને દૂર રાખવા અને લેવાના જ નહીં એમ થાય કે આ વ્યક્તિ આપણને કામ લાગે ત્યારે જ એને લઈ આવવાનું ઘણા લોકો રિહાઈ ગયા હોય ને એ બધા આ છે કે જ્યાં લગ્ન ટાણે રિહાઈ જતા હોય પછી જયારે જાન ઉપડે ત્યારે બધા પેલા હોય જો મનાવવા જાવ મિત્રો તો તમારો આખો પ્રસંગ હોય એટલે મનાવવાના જ નહીં અને રેવા દેવાના એક વાર હવે આપણે જોવા જઈએ તો શું આપેલું છે જોઈએ આપણે તો હવે આગળ જોઈએ ડી કે ના એકમાત્ર ભાઈ એમની માતા છે જોજો એકમાત્ર શબ્દ એવો છે અહીંયા ડી કે ના તો કે ના એકમાત્ર ભાઈ એમની માતા છે તો યાદ રાખજો ડી છે એ કોણ છે તો કે નો એકમાત્ર ભાઈ એમ છે તો કે છે ને એનો એકમાત્ર ભાઈ એમ છે એમ ભાઈ હોવાથી આપણે શું કહી શકીએ તો કે આ પુરુષ હશે કે નો ભાઈ છે તો કે ડી કે નો એકમાત્ર ભાઈ એમ જો આને આપણે યાદ રાખજો ડી કન્ફ્યુઝન કરશે આટલું યાદ રાખજો ડી કોણ છે તો અલ્પવિરામ છે કે ના એકમાત્ર ભાઈ એમની માતા છે તો આ માતા થઈ ગઈ ને આ સ્ત્રી હશે કે ની કે ના એકમાત્ર ભાઈ એમ કે નો એકમાત્ર ભાઈ એમ એટલે કે ને એમ બે ભાઈઓ હશે તો આટલું ક્લિયર થઈ ગયું કે ને એમ બે ભાઈઓ છે તો કે યુ ના બે સંતાનો થઈ ગયા એમ અને કે બે પુત્રો થઈ ગયા થશે અને ડી શું છે તો કે માતા છે તો આની માતા હોય આની માતા હોય બે ની માતા એક જ થશે તો આની પત્ની જ હશે ને આની પત્ની હશે એ કોણ હશે તો કે ડી નામની વ્યક્તિ આની પત્ની હશે તો આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું હવે આપણે એક ડખાવાળા ઉભા હતા એ ડખાવાળા લેવા કે ન લેવા જોશું આપણે પ્રશ્ન પેલા પૂછે છે શું એને જોઈ લ્યો યુ એ ડી સાથે કઈ રીતે સંબંધિત છે ખબર ન પડી તો કઈ નહીં પેલો કે ને બીજાને શું થાય મેં કીધું હતું ને પેલો બીજાને શું થાય યુ ડી ને શું થાય તો યુ ડી ને શું થાય તો કે પતિ યુ છે શું છે પતિ કેનો ડી નો તો પતિ હોય તો આપણે જવાબ કયો થઈ જશે ઓપ્શન સી થઈ જશે કોણ છે કેવી રીતે છે એ જોવાનું એટલે પતિ જવાબ જે લોકો આપ્યા છે ને દરેક વ્યક્તિ સાચા છે યુ કોણ છે તો કે પતિ પતિ જે આપે છે બધા લોકો સાચા છે ચાલો મિત્રો એક રિક્વેસ્ટ છે ફટાફટ હજી સુધી તમારા મિત્રોને જોડ્યા ન હોય તો જોડી દો બહુ મહત્વની વસ્તુ ચાલુ થાય છે પઝલ હમણાં આવશે મિત્રો બ્લડ રિલેશનની પઝલ જો પઝલ ભણવી હોય તમારા મિત્રોને તો બોલાવી લ્યો ફટાફટ અને અત્યારે કોઈ મેચમાં કે એમાં સમય બગડતો એ બધું વસ્તુ દૂર કરી દેજો ફટાફટ એ ધ્યાન રાખજો કારણ કે જ્યાં સમયે જ્યાં સુધી આ તમને નહીં સમજાય ત્યાં સુધી બધી વસ્તુ ક્લિયર નહીં થાય ચાલો ચાલો આપણે એ જોવાનું બીજા બધા ભલે માથા ખંજવાડે આપણા મિત્રને આમાં બોલાવી લેવાના છે આપણે ફટાફટ રીતે એને સમજાઈ જાય એ જ રીતે આપણે જોવાનું છે ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પેટર્ન બદલી બહુ ધ્યાન રાખજો મિત્રો
વ્યક્તિના નામવાળા લોહીના સંબંધો તો કાય વાંધો નહીં ભલે વ્યક્તિના નામ હોય આપણે આપણે એબીસીડી આવડી ગઈ વ્યક્તિના નામ આવડી ગયું આપણે આગળ વધવાનું છે કોઈ વાંધો નથી આપણે ત્યારબાદ આપણે જોવા જઈએ વ્યક્તિના નામવાળા સંબંધો વાળો પ્રશ્ન છે બધાય ધ્યાન રાખજો ખાસ એક એક વાક્ય જોવા જઈએ રીના પછી અલ્પવિરામ છે રીના અલ્પવિરામ અસ્મિતની પત્ની છે રીના કોણ છે તો કે અસ્મિતની પત્ની છે તો હવે આપણે જોવા જઈએ અસ્મિત નામનો વ્યક્તિ હશે અસ્મિત નામનો વ્યક્તિ પુરુષ હશે એટલે હું ચોરસ બતાવું છું રીના કોણ છે એની પત્ની છે તો આપણે બતાવીએ કે રીના નામની વ્યક્તિની પત્ની એટલે ડબલ લાઈનનો ઉપયોગ કરીએ છીએ અને એની પત્નીનો સંબંધ છે એવું આપણે બતાવીએ છીએ હવે અને સંયોજક આવ્યું મિત્રો પણ કોઈ વાંધો નહીં હજી આગળ બીજું વાક્યમાં બે વ્યક્તિઓ છે અને આદિત્ય રાણીનો પતિ છે એટલે આ વાક્ય ઉપર જ જોવાનું આપણે આ બેને જોડી દેવાના આદિત્ય પતિ કેનો રાણીનો તો આદિત્ય એક રાણી અત્યારે છે નથી તો એને રહેવા દો અમે હમણાં કીધું એ પ્રમાણે આ જ્યારે લાગુ પડે ને ત્યારે જોવાનું જે વ્યક્તિ આપ્યો હોય ને એની યારે જોડાયેલો હોય ને એને પેલા ગોઠવવાના એટલે તમારો પ્રશ્ન સરળ થાય અને પઝલમાં આ વસ્તુ બહુ ધ્યાન રાખવાનું જે વ્યક્તિ ગોઠવાતા હોય ને એને જ ગોઠવવાના છે બાકી આ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર નથી જો આદિત્ય રાણીનો પતિ છે કેનો પતિ રાણીનો તો રાણી નથી ને આદિત્ય નથી એટલે એને લેવાના નહીં આગળ વધીએ જો રાણીના સસરા રાણીના જે સસરા છે એ રીનાની એકમાત્ર પુત્રી રીનાની એકમાત્ર પુત્રી સિયાના દાદા છે જો આ વાક્ય આવે એટલે માથા ખાંજી વળવા માંડે બધાય શું થઈ જાય કે આ વસ્તુ ગોઠવવું કેમ અઘરું ભાઈનું પેપર આવું વાક્ય આવે એટલે અને ખાસ યાદ રાખજો આ ક્લાસ 3 લેવલનું વાક્ય છે આમાં કઈ આ જીપીએસસી લેવલનું કે બીજા હાઈ લેવલનું નથી આ સિમ્પલ અને સાદું વાક્ય સમજાવવું જરૂરી છે હવે જો હવે એમ કહે છે કે રાણીના સસરા રીનાની એકમાત્ર પુત્રી શબ્દ એવો એકમાત્ર એટલે કે રીનાની એક જ પુત્રી હશે બીજી કોઈ પુત્રી હશે નહીં અને એનું નામ સિયા છે તો રીનાની પુત્રી લઈએ કોણ હશે સિયા રીનાની પુત્રી સિયા છે એના દાદા થાય છે કોણ તો કે રાણીના સસરા તો પેલા દાદા લઈ લે ને સિયાના દાદા કોણ થાય તો કે એના પિતાના પિતા એટલે હવે આપણે આમ જોવા જઈએ તો કે આ વ્યક્તિ છે એ બે વ્યક્તિ છે કેના સિયાના દાદા થી એકનો થયા શું કામ એને સિયા માટે આ માતા અને અસ્મિત શું થશે એના પિતા થશે પિતાના પિતા એટલે શું થાય દાદા તો આ વ્યક્તિ દાદા જો હું નામ બામ લખતો નથી આ બધા અનામિકો જ લેવાના આપણે અનામિકા ને અનામિક બે વ્યક્તિને જ લેવાના આપણે આ દાદા થયા સિયાના આના માટે સસરા થયા આના માટે પિતા થયા આના માટે સસરા થયા એટલે આપણે આવી તૂટક લાઈનનો ઉપયોગ કરી શકીએ આપણે બરોબર છે હવે જોજો આ સિયાના દાદાજી છે ને એ કોણ છે રાણીના સસરા છે આ સસરા થાય જેમ રીનાને સસરા થાય છે ને આ વ્યક્તિ સસરા થાય છે કે ને તો કે રાણીને સસરા થશે આ રાણી નામની વ્યક્તિને સસરા થશે સસરા કોણ હોય તો કે પતિના પિતા તો આના કોઈ પતિ હશે એ પતિ છે એ પતિના પિતા થયા કે નો થયા હવે જો આના પતિ આના પિતા હોય તો આ બે ભાઈઓ થયા કે નો થયા આ બે શું થયા આપણા માટે ભાઈઓ થશે તો આ બે ભાઈઓ થશે તો હવે આપણે જોવા જઈએ તો આપણી પાસે આગળ આવી ગયું જો રાણીની વાત થઈ હતી આદિત્ય રાણીનો પતિ છે ક્લિયર થઈ ગયું જો આદિત્ય કેનો પતિ છે રાણીનો તો અહીં આદિત્ય આવી જાય કેનો આવી જાય આ છે કોણ છે આદિત્ય છે તો હવે ક્લિયર થઈ ગયું કે રાણીના સસરા હોય કારણ કે રીનાના સસરા સાથે હતા તો હવે આપણે જોયું સિયાના દાદા છે રાણીના સસરા છે એવું કીધું હતું સિયા કોણ છે તો કે રીનાની એકમાત્ર પુત્રી છે તો આ વસ્તુ ક્લિયર થઈ જવું જોઈએ કે હવે આના સસરા તો આ વ્યક્તિના પતિ કોણ હશે તો કે આદિત્ય કારણ કે અગાઉ વાક્ય જ આપ્યું હતું અને આદિત્ય સસરા આદિત્ય પતિ હોય તો પતિના પિતા એ સસરા થશે તો આ બે કોણ થઈ ગયા ભાઈઓ થઈ ગયા તો હવે પ્રશ્ન જો તો હવે ખબર ન પડે એટલે જો અસ્મિતનો આદિત્ય સાથે શું થાય એટલે પેલો વ્યક્તિ બીજાને શું થાય અસ્મિત આદિત્યને શું થાય વાત પૂરી અસ્મિત શું થશે આદિત્યને તો કે ભાઈ થશે એટલે જવાબ આપણો કયો આવી જશે તો કે ઓપ્શન સી આવી જશે અસ્મિત આદિત્યને શું થઈ જશે ભાઈ સરસ ચાલો બધા લોકોને ક્લિયર થાય છે પ્રશ્ન ખાસ ધ્યાનમાં લેવો જરૂરી છે આજે જ્યાં સુધી વ્યવસ્થિત નહીં સમજાય ત્યાં સુધી ક્લિયર નહીં થાય મિત્રો એટલે જે લોકો નવા જોડાણ આવી અગાઉનું પહેલા જોઈન પછી આગળ ચાલુ કરજો તો જ તમને આ સમજાશે ચાલો ફટાફટ 25 સેકન્ડનો સમય હું આપીશ થાય તો ભલે બાકી હું બેઠો છું મેં હું ના ચાલો ફટાફટ 25 સેકન્ડ કા ટાઈમ શરૂ હોતા હૈ આજે બધે 50 લાખના પ્રશ્ન મિત્રો 50 લાખ થી નીચેનો એકય પ્રશ્ન જ નથી છેલ્લે 7 કરોડના પ્રશ્ન પઝલમાં આવશે આપણી ગેમમાં જે પ્રશ્ન એકય જે છે એ ઓછા રૂપિયાનો છે જ નહીં આ રૂપિયા જ ગણવાના આપણે માર્ક્સ રૂપિયા જ ગણવાના મિત્રો આપણે આપણી રીતે સરસ ચાલો હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે શું પ્રશ્નનો જવાબ આવે છે સી જવાબ આપે છે કેટલા લોકો
ચલો હવે આપણે જોવા જઈએ જે વિદ્યાર્થી જોવે છે બધા હવે સ્ટોપ થી જે ગણતરી કરતા હોય બધા સ્ટોપ થી જે સી જવાબ આપવા માંડ્યા છે બધાય સી ડી કેટલાય લોકો આપે છે એ આપે છે હવે બધા જોઈ લ્યો જવાબ ખોટો સાચો પછીનો પ્રશ્ન બધાય ધ્યાન રાખજો હવે આપણે જોવા જઈએ તો હવે પ્રશ્ન આપણે જોઈએ બધા જોજો ખાસ હવે શું કહે છે રમા એ રાધિકાની પુત્રી છે રમા પુત્રી છે કે નહીં રાધિકાની તો હવે આપણે જોવા જઈએ જો રાધિકા નામની વ્યક્તિ હશે રાધિકા નામની વ્યક્તિ એની પુત્રી કોણ છે તો કે રમા છે તો હવે નામ ઉપરથી ખબર પડે કે આ બે કોણ હશે તો કે સ્ત્રીઓ જ હશે રાધિકા રમા એ રાધિકાની પુત્રી છે એટલે નીચેની પેઢી લઈ લીધી પુત્રી એટલે કે ડાયરેક્ટ સંબંધ એટલે સિંગલ લાઈન નો આપણે ઉપયોગ કર્યો છે કે જે મોસ્ટ આઈએમપી કે જે હવે આપણા માટે શું થઈ ગયું કે જે આપણા માટે થઈ જશે સંયોજક હવે જો આ વસ્તુ નહીં આવડતું હોય તો તમે એને અહીંયા ડખે ચડી જાઓ મેં પહેલા કીધું સંયોજક આવડવો જરૂરી છે જ્યાં સુધી સંયોજક નહીં આવડે ત્યાં સુધી ડખે ચડશો તો હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે રેખાની એકમાત્ર પુત્ર વધુ છે હવે ખબર ન પડે એટલે ડખે ચડે કોણ પુત્ર વધુ છે તો કે રેખાની એકમાત્ર પુત્ર વધુ કે જે આવ્યું એટલે હવે કેની વાત થશે તો કે રાધિકાની ક્લિયર થઈ ગયું ના તમને ખબર પડે કે જે આવે એટલે છેલ્લું વાક્ય કે જેથી તરત જ પહેલાની વ્યક્તિને લાગુ પડે પહેલાની વ્યક્તિ એટલે કોણ તો કે રાધિકા પેલી વ્યક્તિ તો રમા છે એટલે રાધિકા જો આ ન આવડતું એટલે પ્રશ્ન મૂકી દેવાનો રહ્યા તમારે આ વસ્તુ ઉપર ધ્યાન દેજો બધા કે રેખાની એકમાત્ર પુત્ર વધુ કે જે સંયોજક હોય એટલે આપણે છેલ્લું વાક્યને લાગુ પાડ્યું તો કે રાધિકા છે એકમાત્ર પુત્ર વધુ એટલે એના સિવાય બીજી કોઈ પુત્ર વધુ ન હોય તો એનો અર્થ એવો થયો એક જ પુત્ર હોય તો જ એને એક પુત્ર વધુ કહી શકાય આપણે તો હવે કેની છે રેખાની એટલે રેખાની સાસુ થાય શું થાય મિત્રો આની સાસુ થાય તો આપણે એમ કહી શકીએ રેખા સાસુ સાસુ હોવાથી ઉપરની પેઢીમાં હોય અને તૂટક લાઈન નો આપણે ઉપયોગ કરીએ છીએ કેવી લાઈન નો ઉપયોગ કરીએ છીએ તૂટક લાઈન નો આપણે ઉપયોગ કરીએ છીએ હવે આપણે જોવા જઈએ આ સાસુ હોય તો આના કોઈ પતિ હશે એ પતિની આ માતા થશે ને રેખા આવી રીતે થાય રાધિકાના પતિ એની માતા એટલે રાધિકાની સાસુ થશે એકમાત્ર પુત્ર વધુ કીધું એટલે રેખાને એક જ પુત્ર છે આના સિવાય બીજો કોઈ પુત્ર નથી એવો શબ્દ કીધો પછી જોજો મોહન એ ઋષિનો પિતા અને રેખાનો પતિ છે અન્ય સંયોજક આવ્યું કે ન આવ્યું આપણી પાસે અન્ય સંયોજક આવ્યું જોઈએ અન્ય સંયોજક તો આ પેલું વાક્ય હતું કે નહીં મોહન એ ઋષિનો પિતા આટલું હતું કે નહીં અને સંયોજક આવ્યું રેખાનો પતિ છે તો અને આવ્યું એટલે રેખાનો પતિ પેલો વ્યક્તિ હોય કોણ હોય તો કે મોહન બે સંયોજકનો ઉપયોગ આ વાક્યમાં આ પ્રશ્નમાં થયો બે સંયોજકનો ઉપયોગ આ પ્રશ્નમાં થયો મિત્રો તો આટલું વસ્તુ ધ્યાન રાખજો મોહન એ ઋષિનો શું છે પિતા પણ પતિ કેનો રેખાનો તો ક્લિયર થઈ ગયું રેખાનો પતિ કોણ હશે તો કે મોહન હશે હવે ઋષિ કોણ હોય તો એ વાક્ય ઉપરથી ખબર પડે એકમાત્ર કીધું તું ને તો આને એક જ સંતાન હોય સંતાન હશે ઋષિ હશે ઋષિ કોણ હશે તો કે રાધિકાનો પતિ હશે વાત પૂરી થઈ ગઈ જો આવા વાક્ય તમને ગોટાળે ચડાવે હવે આપણે કીધું ઋષિ રમા સાથે કહે એટલે ઋષિ રમાન શું થાય વાત પૂરી ઋષિ રમાને શું થાય તો કે ઋષિ આર્યો રમાન શું થાય હવે જવાબ આપી શકો તમે રમાની માતા રાધિકા તો માતા રાધિકા હોય તો ઋષિ શું હોય પિતા હોય તો જવાબ આવી જશે પિતા એટલે ઓપ્શન આપણી પાસે આવી જશે સી ઓપ્શન થઈ જશે વાત પૂરી થઈ ગઈ ચાલો સરસ બધા લોકો એ વ્યવસ્થિત રીતે જોઈ અને ધ્યાનમાં લેવાનું છે ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પેટર્ન બદલશે હવે આપણા માટે ત્રીજું સંજ્ઞા અથવા નિશાની અથવા તો કોડ વાળા લોહીના સંબંધો બધાએ ધ્યાન રાખજો કેવા સંબંધો થશે કોડ વાળા લોહીના સંબંધો થશે જો કોડ વાળા લોહીના સંબંધો સમજવા હોય બધાએ તો ખાસ ધ્યાન રાખજો અહીંયા બધા લોકો કેવી રીતે હું કોડ સમજાવું છું ને એના ઉપર ધ્યાન આપજો બધા પહેલી વસ્તુ કોડ એટલે કે સંજ્ઞા સંજ્ઞાની વાત કરીએ આપણે તો કે ડોલર એ હોઈ શકે છે એટ ધ રેટ એ હોઈ શકે છે એન્ડ ની પણ હોઈ શકે આ બધી સંજ્ઞા કહેવાય જેને ઇંગ્લિશમાં આપણે સિમ્બોલ કહીએ બરોબર નિશાની એટલે શું થાય પ્લસ ની હોય માઇનસ ની હોય ગુણાકાર ની હોય ભાગાકાર ની આવી નિશાનીઓનો ઉપયોગ કરે તો પણ આપણે જોઈ શકીએ છીએ અને સાઇન્સ કહેવાય ઇંગ્લિશમાં સાઇન કહેવાય આપણે તો આટલી વસ્તુ ઉપર ધ્યાન દેજો આવા પ્રશ્ન હોય ત્યારે શું કરવાનું બધા લોકો માટે પેલા શોર્ટકટ ઉપર ધ્યાન દેજો હું શોર્ટકટ શું સમજાવું આવું આવે ત્યારે પેલા તમને છે ને જે માહિતી આપેલી હશે એક આખો પેરેગ્રાફ આપેલો હશે આ પેરેગ્રાફની જો વાત કરવામાં આવે તો આ પેરેગ્રાફમાં તમને જુદા જુદા વાક્ય આપેલા હશે આ જુદા જુદા વાક્યને જો ધ્યાનમાં લેશો ને તો તમને સરળતાથી સમજાઈ જશે કેવી રીતે આ પ્રશ્નને ધ્યાનમાં લેવું જોજો હવે બધાએ ધ્યાન રાખો તમારે બીજું એ અરે બી અરે લેવા દેવા જ નથી બધે એ બી જ દેખાય છે ઓહો આ તો મગજ મારી થઈ ગઈ એ બી હોય કાંઈ પ્રશ્ન ખોટો નથી મિત્રો પ્રશ્નમાં કાંઈ ભૂલ નથી આપણે એટલું જોવાનું છે કે આપણી પાસે પ્રશ્નને કેમ જોવો જો અહીં આપણે ખાલી શું જોવાનું ખબર છે તમારે અહીંયા તમારે ખાલી જોવાની નિશાની શું જોવાનું તમારે ખાલી નિશાની નિશાની જોવાઈ જાય આ નિશાની ખબર પડી જાય એટલે તમારે શું જોઈ લેવાનું તો કે સંબંધ
સંબંધ એ તમને કયો બતાવે છે તો કે પત્નીનો સંબંધ છે કયનો સંબંધ બતાવે છે પત્ની નિશાની અને સંબંધ ઈ બે વસ્તુ ક્લિયર થઈ જાય તો પ્લસ ની નિશાની શું બતાવે છે તો કે પત્નીનો સંબંધ માઇનસ ની નિશાની શું બતાવે છે તો કે પુત્રીનો સંબંધ ઇન્ટુ ની નિશાની શું બતાવે છે તો કે બહેનનો સંબંધ અને ડિવાઇડ ની નિશાની શું બતાવે છે તો કે ભાઈનો સંબંધ તો આને હારે આપણે સંબંધને જ લેવાના છે નિશાની હારે આપણે લેવા દેવા નથી માત્ર આપણે જોવાનું છે કે નિશાની જે આપવામાં આવેલી હોય એ પણ આપણે એટલું જોવાનું છે કે સંબંધમાં જોવાનું હવે આપણી પાસે જે વાક્ય આપ્યું હોય એ વાક્યને જોવાનું જો પહેલા અહીંયા વાક્ય જોજો આને કેમ ધ્યાનમાં લેવું અહીંયા જે વાક્ય આપેલું છે ને એમાં શું કરવાનું બબ્બેની કમ્પેરિઝન કરવાની આવું આવે ત્યારે બબ્બે વ્યક્તિની કમ્પેરિઝન કરવાની બબ્બેની સરખામણી આ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું બબ્બેની સરખામણી કરો એટલે હવે શું થશે જોજો બધા અહીંયા આ બે વાક્યને સરખાવવાના આ બે વાક્યને સરખાવો એટલે બબ્બેની કમ્પેરિઝન કેમ કરવાનું પેલા આ બેની જે નિશાની આપી હોય મિત્રો ઈ આગલા વ્યક્તિને લાગુ પડે કેને લાગુ પડે આગલા વ્યક્તિને તો નિશાની શું છે ભાગાકાર ભાગાકાર એટલે ભાઈ તો હું એમ બોલી શકું ભાઈ છે આવો શબ્દ આવે કોણ ભાઈ તો આપણે એમ કે પી એ ભાઈ છે આનો અર્થ શું થાય પી એ ભાઈ છે આવો શબ્દ ઉપયોગ થાય આ નિશાની આગલા વ્યક્તિને લાગુ પડે એટલે આને બોલે પી એ શું છે ભાઈ છે મારો ભૈલો છે મારો ભૈયો છે એમ કહી શકાય આપણે તો પી એ ભાઈ છે કેનો તો કે બીજો વ્યક્તિ કોણ તો કે એમનો બીજો વ્યક્તિ હોય ને એનો તો આપણે એમ કહી શકીએ કેનો ભાઈ છે તો કે એમનો ક્લિયર થઈ ગયું બધાને અહીંયા તો આટલું ક્લિયર થઈ ગયું કે ડિવાઇડ ની નિશાની છે આગલા વ્યક્તિને લાગુ પડી તો કે પી એ ભાઈ છે કેનો એમનો માની લ્યો કે આગળની નિશાની જોઈએ જો આગળ બે ની કમ્પેરિઝન વળી પાછા બે ની કમ્પેરિઝન કરો ત્યારે એમ તો આવે જો મિત્રો હવે આ ગુણાકારની નિશાની છે એમને લાગુ પડે કેને લાગુ પડે એમને ગુણાકાર એટલે શું છે તો બહેન તો એમ બોલે એમ એ બહેન છે ગુણાકાર આને લાગુ પડે એમને એટલે એમ એ બહેન છે એમ એ શું છે તો કે બહેન છે કેની તો કે આર ની આવું બોલતું જવાનું આવું યાદ રાખતો લખવાનું નથી હો દર વખતે સમજાવવા માટે પહેલી જ વખત છે એટલે હું લખાવું છું બાકી તમારે લખવાનું નથી માત્ર બહેન છે ક્લિયર થઈ ગયું હવે જો નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ આપણી પાસે ફરીથી આવે નેક્સ્ટ નિશાની માઇનસ ની આવે ઈ આર ને લાગુ પડે કેને લાગુ પડે આર ને તો હવે જો માઇનસ એટલે શું છે મિત્રો તો માઇનસ એટલે કે છે પુત્રી તો આર પુત્રી છે અને શું બોલાય આર એ પુત્રી છે કેની પુત્રી છે તો કે ઝેડ ની કેની પુત્રી છે મિત્રો તો કે ઝેડ ની પુત્રી છે આર એ પુત્રી છે કેની છે ઝેડ ની બહુ મહત્વની બાબત છે એકવાર જ સમજવાનું હવે પાછા બે ની કમ્પેરિઝન કરું છું પાછા બે ની કમ્પેરિઝન કરી એટલે હવે આપણી પાસે શું વધ્યું છે એ જોઈ લઈએ ઝેડ અને ક્યુ વધ્યા છે તો પ્લસ ની નિશાની ઝેડ ને લાગુ પડે તો પ્લસ એટલે શું થાય જો પ્લસ એટલે થાય પત્ની તો હવે એમ બોલી શકાય ઝેડ એ પત્ની છે શું છે મિત્રો ઝેડ એ પત્ની છે કોની તો કે ક્યુ ની તો આ મોસ્ટ એમ્પી વસ્તુ થઈ ગઈ જ્યારે તમે આવો પ્રશ્ન આવે ત્યારે આને જોવાનું આના સિવાય કાંઈ લખવાનું નથી આવું કાંઈ આવું લખે ન જાતા આમ ઢેડે ન જાતા માત્ર સમજવા માટે છે બાકી હવે તમને સમજાઈ જશે જ્યારે આવે ત્યારે બબ્બેની કમ્પેરિઝન કરવાની નિશાની આગલા વ્યક્તિને લાગુ પડે પ્રીવિયસ વ્યક્તિને લાગુ પડે પહેલાના વ્યક્તિને લાગુ પડે એ તમારે જોવાનું છે ચલો હવે બધા લોકોએ ધ્યાન રાખજો કેવી રીતે પ્રશ્નને જોવો એ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે હવે જોઈએ આપણે તો જો એક એક વાક્યને હું સેટ કરતો જાઉં છું હવે બધાને ખબર પડી ગઈ છે હવે હું વાક્યને સેટ કરતો જાઉં છું જો P ડિવાઇડ M એટલે આપણને ખબર જ હતી કે P ડિવાઇડ એટલે શું થાય ભાઈ છે P એ કેનો છે ભાઈ છે ભાઈ છે કેનો તો કે M નો તો હવે આપણે જોવા જઈએ M નામનો વ્યક્તિ છે એની જાતિ ખબર નથી P ની જાતિ ખબર છે P શું છે તો કે ભાઈ છે નામ દોરી શકીએ આપણે પછી બંને ની કમ્પેરિઝન આ બે ની કરીએ તો કે ગુણાકાર એટલે શું છે બહેન M એ બહેન છે કેની R ની M બહેન થઈ ગઈ કેની થઈ ગઈ R ની તો R એટલે ત્રીજો વ્યક્તિ કોણ હશે તો કે આનો ભાઈ બહેન કોક હશે ને આ ત્રણેય ભાઈ બહેન જ થતા હશે ચાલો આગળ જોવા જઈએ આર અને ઝેડ ની વાત કરીએ તો માઇનસ એટલે પુત્રી આર એ પુત્રી છે તો ક્લિયર થઈ ગયું આર પુત્રી થઈ ગઈ કેની પુત્રી છે ઝેડ ની એટલે આનો અર્થ એવો થાય ઝેડ આની માતા અથવા પિતા હશે તો આ ત્રણેય સંતાનો ઝેડ ના હોય ત્રણેય સંતાનો કેના હશે મિત્રો ઝેડ ના હશે ચાલો હવે આપણે જોવા જઈએ છેલ્લું ઝેડ એ પત્ની છે ઝેડ પત્ની એટલે સ્ત્રી થઈ ગઈ કેની તો કે ક્યુ ની તો ક્યુ આના પતિ હશે વાત પૂરી થઈ ગઈ આટલા સંબંધો ક્લિયર એટલે આટલી વસ્તુ ક્લિયર આવું આવે એટલે સરળતાથી જવાબ આવવો જોઈએ સરળતાથી જવાબ આવે તો આટલી વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે તમારે બહુ મહત્વની વસ્તુ હતું આટલું ભણી લ્યો એટલે હવે જવાબ તમને આવડી જાય જવાબમાં ખાલી એટલું જોવાનું
PQ સાથે કઈ દેખાવા પડે એટલે કે પેલો બીજા હું થાય PQ ને હું થાય આ સાવ સરળો ડખા કરવા આયા ડખા કરાવતું વાક્ય ડખા કરાવતું વાક્ય ડખા કરાવને દૂર કરી દે મગજમાંથી જ કાઢે ખાલી એમ કહે પેલો બીજા હું થાય વાત પૂરી થઈ ગઈ PQ ને શું થાય તો PQ ને શું થાય જો P છે Q ને શું થાય તો Q ને Z માટે આ ત્રણેય સંતાનો છે તો Q ને સંતાનો થાય ને સંતાનમાં કોણ છે પુત્ર તો જવાબ શું આવી જશે પુત્ર આવી જશે બરોબર છે એ પુત્ર હે આટલું યાદ રાખજો આમાં આપણે જે છે એ શાસ્ત્રોની અને ખાસ કરવા જોઈએ તો અહીંયા મર્યાદાવાળી ભાષા વાપરવાની પુત્ર પિતાશ્રી આ બધા આવા શબ્દો આપણે ધ્યાનમાં લેવાના હો સરસ ચાલો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન ફરીથી આપણી પાસે છે શોર્ટકટ આપીશ બધા હવે અહીંયા ધ્યાન રાખજો કોઈ આડાઅવળા ડફોળ નહીં ક્યાંય કોઈ વલખા નહીં મારે મોસ્ટ આઈમ્પી શોર્ટકટ આપું છું આમાં જોજો બધા હવે અહીંયા પેલા એમ કે છે એન્ડ બી એટલે એન્ડ એટલે આપણી પાસે એ સિમ્બોલ આવી ગયો એટલે એ બી નો પિતા એટલે આપણને ખબર પડી ગઈ એન્ડ એટલે શું થાય છે તો કે પિતા થાય છે પછી આપણી પાસે આપેલું છે એટ ધ રેટ આપેલું છે એટ ધ રેટ ની વાત કરીએ એટ ધ રેટ એટલે શું થશે તો કે બહેન થશે તો આ બે જ નિશાનીઓ છે એક તો આપણી પાસે પિતા અને બહેન બે એન્ડ એટલે પિતા અને બહેન પિતા એટલે પુરુષ કહેવાય શું કહેવાય મિત્રો પુરુષ અને બહેન એટલે સ્ત્રી આ બે સંબંધો ઉપર ધ્યાનમાં લેવાનું છે નીચેનામાંથી કયા વિકલ્પનો હશે એ જ એમના પિતા હોય એ જ પિતા હોય એટલે આ શું હશે તો કે એ જ પિતા હશે એટલે પુરુષ હશે મિત્રો શું હશે એ જ પિતા હશે કોઈ બીજો અર્થ ન કાઢતા હો એ જ પિતા હશે એમ કહું છું પિતા એટલે કે જોવા જઈએ કે કોઈ વ્યક્તિ જે છે આપણા પિતા હોય એની વાત થઈ છે એ જ એમના પિતા હોય તો હવે આનો અર્થ એવો થઈ ગયો એ જ પુરુષ હશે એમની જાતિ ખબર નથી એમની જાતિ ખબર નથી પણ એ જ ની જાતિ ખબર એ જ શું હશે પુરુષ પુરુષ એટલે શું થાય છે એન્ડ તો હું એમ કહી શકું કે એ જ એન્ડ આવું લખો ને તો આ નિશાની આગલા વ્યક્તિને લાગુ પડે એન્ડ એટલે એ જ પિતા થવો જોઈએ એ જ પિતા થવો જોઈએ ઓપ્શન ગોતો હવે આવું ગોતો ઓપ્શન વાત પૂરી થઈ ગઈ ગણવાની જરૂર જ નથી આ શોર્ટ ટ્રિક છે આ જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે આના ઉપર જ ધ્યાન દેવાનું થશે જો આ એન્ડ ની પેલા અહીંયા એચ આવવો જોઈએ આવે છે જોવો તો એન્ડ ની પેલા એચ આવવો જોઈએ આવે છે નથી આવતો આ ઓપ્શન હોય જ નહીં આ ઓપ્શન કેન્સલ એન્ડ ની પેલા એમ આવે છે ઓપ્શન કેન્સલ એન્ડ ની પેલા એચ આવે છે તો એન્ડ ની સોરી એટ ધ રેટ ની પેલા એચ આવે છે તો આ ઓપ્શન કેન્સલ તો હવે એન્ડ ની પેલા એચ આવે છે ઓપ્શન આ જ આવશે ડી જ આવશે જવાબ ચેક કરીએ શું કામ ડી આવશે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે પેલા આપણે જોવા જઈએ જો આ ચેક કરીએ આખું વાક્ય આપણે લઈએ એચ એન્ડ કે એટ ધ રેટ પી એટ ધ રેટ એમ તો આ વસ્તુ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીને બબ્બેની કમ્પેરિઝન કરીએ એન્ડ એટલે શું થાય તો કે પિતા એચ પિતા છે કેના કેના તો હવે એચ પિતા એટલે આ પુરુષ હશે કે એનું સંતાન હશે કે સંતાન એટલે ખબર નથી જો આ વસ્તુ જોજો એક જ વ્યક્તિનો સંબંધ ખબર છે કે જ્યારે આપણી પાસે માહિતી આપેલી હોય ત્યારે આપણી પાસે કોઈ ક્લિયર નથી હવે બબ્બેની કમ્પેરિઝન કરો એટ ધ રેટ એટલે કેને લાગુ પડે કેને લાગુ પડે કેને તો એટ ધ રેટ એટલે શું થાય છે તો કે બહેન કોણ તો કે હવે આપણે જોવા જઈએ કે બહેન છે કે ની પી ની બહેન હોય એટલે આપણે સ્ત્રી થઈ જશે પી ની બહેન હોય એટલે પી એનો ભાઈ અથવા બહેન હશે એચ ના બે સંતાનોની વાત થઈ ગઈ આપણા માટે હવે આપણે જોવા જઈએ એમ સુધી જવાનું છે આપણે હવે આપણે જોવા જઈએ પી એટ ધ રેટ એમ એટ ધ રેટ એટલે પછી બહેન થઈ ગઈ તો પી બહેન છે કે ની તો કે એમ ની તો એમ એનો ભાઈ અને બહેન હોઈ શકે તો એચ નું ત્રીજું સંતાન થઈ ગયું તો હવે જો આ ત્રણેય સંતાન થઈ ગયા એચ એટલે ત્રણેય માટે પિતા થઈ ગયા તો આપણે ક્લિયર થઈ ગયું એચ એમના પિતા હોય એવો ઓપ્શન આપણી પાસે ડી છે ક્લિયર થઈ ગયું આપણી પાસે જ્યારે પ્રશ્ન આવે જો આખું ગણ્યો તો આ જવાબ આવ્યો શોર્ટકટ થી ગણ્યો તો આપણો જવાબ આવ્યો તો આ જ રીતે જોવાનું છે ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન આપવામાં આવેલો છે મિત્રો તો આ પ્રશ્ન અહીંયા આપણે જોવા જઈએ તો સેમ ટુ સેમ છે એટલે આ મિત્રો પ્રશ્ન હોમવર્કમાં કરી નાખો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો બધા સ્ક્રીનશોટ ફટાફટ લઈ લ્યો એટલે આવો પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે જે રીતે મેં તમને સમજાવ્યો એ જ રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે ચાલો ફટાફટ આખો પ્રશ્ન આવી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ જો બધા પ્રશ્ન મોસ્ટ આઈમ્પી આપણે ધ્યાનમાં લેવાના છે પ્રશ્નની વાત કરીએ આપણે તો આપણી પાસે જે માહિતી છે એમાં નેક્સ્ટ પ્રકાર મોસ્ટ આઈમ્પી પ્રકાર ફોટાની સામે આંગળી ચીંધવા વાળા સંબંધો ફોટાની સામે આંગળી ચીંધવાળા ખાલી 5 મિનિટ ધ્યાન રાખજો મિત્રો 10-15 મિનિટ થશે બધા લોકો તૈયાર હોય તો આપણે 10-15 મિનિટમાં આ પ્રકાર છેલ્લો પ્રકાર આપણે સમજવાનો છે ફટાફટ આપણે સમજીએ અને વ્યવસ્થિત રીતે સમજીએ કે કઈ રીતે આપણે શોર્ટકટથી ધ્યાનમાં રાખવું આઈએમપી પ્રકાર છે 10-15 મિનિટનો સમય આપણે લેશું બધા લોકો જોડાઈ શકે કન્ટિન્યુ રાખજો જે લોકો ચાલો સરસ
ચલો થંબ બતાવીને જળથી જવાબ આપી દો કે કન્ટિન્યુ જોડાયેલા જ રહેશો કારણ કે જ્યાં સુધી તમને આ પ્રકાર નહીં આવડે ત્યાં સુધી તમારા માટે બ્લડ રિલેશન મહત્વનું નથી આટલું યાદ રાખવાનું બ્લડ રિલેશનમાં મેઈન પ્રકાર આ જ છે બધાનો ચલો ક્લિયર ચલો બધાનું કન્ફર્મેશન આવી ગયું છે એટલે ફટાફટ જોડાયેલા જ રહેજો મહત્વની વસ્તુ આપણે ચાલુ થાય છે હવે જો ફોટાવાળા આવે પ્રશ્ન હવે બધાય ધ્યાન રાખો કોમેન્ટ બધા બંધ કરી દો બધાય ધ્યાન રાખો હવે જ્યારે ફોટાવાળા પ્રશ્ન આવે ત્યારે એટલું જોવાનું કે બોલનાર કોણ છે તમે શું જોશો બોલનાર કોણ બોલનાર થી શું કરવાનું કે બોલનાર થી પ્રશ્ન ગણવો બોલનાર થી પ્રશ્ન ગણવો હવે બોલનાર ને કેવા શબ્દો આ લાગુ પડે છે જોજો બધા બોલનાર ને શબ્દો કેવા લાગુ પડે તો કે એને સ્વવાચક સર્વનામ ગુજરાતીમાં જોવા જઈએ સ્વવાચક સર્વનામ સ્વ એટલે કે પોતાની જાતને બતાવતા હોય ને એવા જ સર્વનામ જેમ કે હું બોલતો કોઈ એમ કે હું મારા મારી મારો મારું આવું બધા શબ્દ આવે એટલે એ કેને લાગુ પડે એ વાક્ય તો કે એ વાક્ય બોલનારને લાગુ પડે આટલું યાદ રાખવાનું જ્યારે સ્વવાચક સર્વનામ આવે ત્યારે બોલનારને લાગુ પડે એટલે આપણે સર્વનામ આપણે જોઈ લેવાના થશે હવે બોલનાર વ્યક્તિ લાગુ પડે એટલે પ્રશ્નની શરૂઆત અહીંથી કરવાની પ્રશ્ન બોલનારથી ગણવો એટલે આપણા માટે ક્લિયર થઈ જાય બોલનાર કોણ છે ત્યાંથી પ્રશ્ન ગણશો એટલે ક્લિયર થઈ જશે આ શોર્ટકટ છે મિત્રો કે જે તમારી પાસે જે માહિતી આપેલી છે એ પ્રશ્નને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન ધ્યાનમાં લેવાનો છે ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે આ શોર્ટકટ ક્લિયર થઈ ગઈ જે લોકોએ ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો કેવી રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવાનો છે બોલનાર લોકોને ચાલો મિત્રો સરસ જે લોકો જોડાયેલા છે એ લોકો ફટાફટ જવાબ અને ફટાફટ જે છે એ સ્ક્રીનશોટ લેતા જાજો ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ બધા ધ્યાન રાખજો પ્રશ્નમાં બે વસ્તુ હશે આપણા માટે મહત્વનું વાક્ય કયું હશે તો કે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય છે ને એ આપણે સોલ્વ કરવાનું હશે હંમેશને માટે શું આવે કે ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય હોય એ સોલ્વ કરવાનું પછી તો છેલ્લું વાક્ય હોય ને છેલ્લું વાક્યમાં પ્રશ્ન હોય યાદ રાખજો છેલ્લું વાક્ય પ્રશ્ન પૂછેલો હશે આ ક્લિયર થઈ ગયું વચ્ચેનું વાક્ય આપણે સોલ્વ કરવાનું હોય આપણે શું કરવાનું હશે સોલ્વ કરવું અને પેલા વાક્યમાં બે વ્યક્તિ હોય બોલનાર અને જેના વિશે બોલાય છે ને એ અહીંથી નક્કી થશે બોલનાર નક્કી ક્યાંથી થશે પેલા વાક્ય ઉપરથી યાદ રાખજો આ વસ્તુ ઉપર ધ્યાન દઈ દેજો બધા ત્રણ વાક્યને અલગ જ પાડી દેવાના પેલા ઉપરથી બોલનાર વાક્ય નક્કી વ્યક્તિ નક્કી થઈ જશે બીજા વાક્ય ઉપરથી શું છે કયો સંબંધ છે એ ગણતરી ખબર પડી જશે ને ત્રીજા વાક્ય ઉપરથી શું થઈ જશે તો કે ત્રીજા વાક્ય ઉપરથી પ્રશ્ન જવાબ શું આપવો છે નહીં સાવ સરળ આ ત્રણ ને પેલા અલગ પાડી દેવાના આવી રીતે અલગ પાડી દેશો એટલે ક્લિયર થઈ જશે જોઈએ હવે હવે આપણે જોતા જઈએ જો રવિનાનો પરિચય આપતા નીતિશે કહ્યું આપણા માટે નીતિશ મહત્વનો છે તો બોલે છે કોણ નીતિશ તો હવે આપણે જોવા જઈએ તો નીતિશ નામનો વ્યક્તિ એ પુરુષ હશે ક્લિયર થઈ ગયો અહીંયા નીતિશ નામનો વ્યક્તિ પુરુષ છે એને ધ્યાનમાં લ્યો હવે શું કહે છે જો જે ઇન્વર્ટેડ કોમા વાક્ય હોય ને એને કટકા કરવાના કટકા કરી કરીને આપણે જે છે એ ધ્યાનમાં લેતું જવાનું એટલે જેથી કરીને શું થાય કે આપણો પ્રશ્ન ક્લિયર થઈ જાય બધા ધ્યાન રાખજો કટકા કરવાના કટકા કરી કરીને આપણે ધ્યાનમાં લેતું જવાનું એટલે આપણો પ્રશ્ન સાવ સરળ થઈ જશે ચાલો હવે જોઈએ જો તે એટલે કેની વાત થશે રવિનાની જો તે વાત થશે રવિનાની આ વસ્તુ યાદ રાખજો તે એટલે કોણ તો કે રવિના હવે જોજો મારી શબ્દ આવ્યું જો મેં હમણાં તમને કીધું હતું મિત્રો કે જે સ્વવાચક સર્વનામ આવે ને એને આપણે ધ્યાનમાં લેવાના તે મારી મારી એવું કોને લાગુ પડે બોલનારને તો બોલનાર કોણ છે તો કે નીતિશ છે એ તો પેલા પકડવાના જ બોલનારને પેલા ઉપાડી લેવાના એટલે આપણને ખબર પડી જાય કે આ બોલનાર છે બોલનારને લાગુ પડે ક્યાંથી મારી શબ્દથી હવે આ બધું લાગુ પડશે નીતિશને બહુ સિમ્પલ અને સરળ શોર્ટકટ છે ડખા થાય છે અહીંયા આંગળી ચીંધવા વાળામાં ફોટા વાળામાં તો ડખા થવાના કેન્સલ હવે આપણે જોવાનું થશે કે અહીંથી ચાલુ કરીએ કે મારી શબ્દ બોલે છે એટલે નીતિશે આ વાક્ય બોલ્યું હોય જોજો હવે મારી બહેનના પુત્રની હવે એની બહેનના પુત્રની તો પેલા આટલું જ દોરીએ અને આટલું દોરી નાખીએ નીતિશની કોઈ એક બહેન હશે અને કોઈ એનો પુત્ર હશે તો જો આવું લખવાની જરૂર નહીં પડે હવે તમને ક્લિયર થઈ ગઈ આ નીતિશની બહેન છે આ નીતિશની બહેનનો પુત્ર એટલે આ ભાણે થયો કે નહીં આપણા દોરવા પ્રમાણે પેઢી અલગ પડી ગઈ છે દોરવાની લાઈનો અલગ પડતી જાય છે મારી બહેનના પુત્રની નાની છે તો એની બહેનના પુત્રની આની નાની થઈ ને આની નાની કોણ હોય તો નાની એટલે કોણ તો કે માતાની માતા
નાની કોણ માતાની માતા તો આના માટે માતા છે ને એની માતા કોણ છે તો કે તે તે કોણ તો કે તે એટલે રવિના આ છે રવિના ક્લિયર થઈ ગયું આ છે રવિના આ વ્યક્તિની નાની થઈ તો પહેલા જો તે એટલે રવિના કોણ રવિના શું છે તો કે મારી બહેનના પુત્રની મારી બહેન એટલે કે નીતિશ એમ કે છે બહેનનો પુત્ર એની નાની છે તો ક્લિયર થઈ ગયું એની શું છે નાની છે હવે આપણે જોવા જઈએ તો આટલું વાક્ય ક્લિયર થઈ ગયું છે તો હવે ક્લિયર થઈ ગયું જો નીતિશ માટે આ શું થશે તો કે આ બે સંતાનો રવિના નથી ને આ રવિના છે એના બે સંતાનો છે આ પુત્રી છે આ પુત્ર છે તો નીતિશ શું થઈ ગયો પુત્ર જો રવિનાનો નીતિશ કઈ ખબર ન પડે તો હું કરવાનું કીધું પેલો બીજા શું થાય એ જોઈ લેવાનું પેલો બીજા શું થાય એ આપણે જોઈ લેવાનું પેલો બીજાને શું થાય પેલો કોણ છે વ્યક્તિ તો કે રવિના એ બીજો વ્યક્તિ કોણ તો નીતિશ પેલો બીજા શું થાય રવિના શું થાય નીતિશ રવિના નીતિશને શું થાય વાત પૂરી તો શું થઈ જશે માતા થઈ જશે જવાબ આવી જશે આપણા માટે ઓપ્શન બી થઈ જશે સાવ સરળ રીતે જો આવી રીતે તમે ભણશો ને તો ડખા આંગળી ચીંધવા વાળામાં નહીં થાય આંગળી ચીંધવા વાળામાં ક્યારેય ડખા થશે નહીં તો આટલું વસ્તુ આપણે જોવાનું કે આપણે જવાબ અહીંયા આપણે લઈ આવવાનો થશે સરસ ચલો નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ફરીથી જોઈએ આ જ પ્રશ્ન ફરીથી જોવાનો છે બધાએ ધ્યાનમાં લેવાનું છે પહેલી વસ્તુ જોજો હવે હું તમને ભાગ પાડી દઉં આ પહેલું વાક્ય એમાં બોલનાર કોણ અને કેના વિશે બોલે એવા બે વાક્ય બે વ્યક્તિ ત્યાંથી નક્કી થશે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય જોઈએ ને તો ઇન્વર્ટેડ કોમા વાળા વાક્યમાં શું હશે તો કે વાક્ય સોલ્વ કરવાનું લોજિક હશે વાક્ય સોલ્વ કરવાનું લોજિક શેમાં હશે તો કે ઇન્વર્ટેડ કોમા વાળા વાક્યમાં હશે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય અહીંયા આપણી પાસે આપેલું છે અને છેલ્લા વાક્યમાં શું હશે મિત્રો તો કે છેલ્લા વાક્યમાં આપણી પાસે હશે એ પ્રશ્ન પૂછ્યો હશે આ પ્રશ્ન પૂછ્યો છે તો આદિત્યના પિતાનો ત્રણ વસ્તુ અલગ પાડજો એટલે તમારા માટે પ્રશ્ન સાવ સરળ થઈ જાય જો આટલું વસ્તુ ક્લિયર છે હવે આપણે જોવા જઈએ કપિલ તરફ ઈશારો કરીને આદિત્યએ કહ્યું તો હવે આપણે જોવા જઈએ બોલનાર કોણ છે એ આપણે જોતા જઈએ કપિલ તરફ ઈશારો કરીને આદિત્યએ કહ્યું એટલે બોલનાર કોણ તો કે આદિત્ય આદિત્ય એટલે પુરુષ થઈ ગયો આદિત્ય બોલે છે શું બધા ધ્યાન રાખજો તેના તેના શબ્દ કેને આવે તો તેના શબ્દ લાગુ પડે કેને તો કે કપિલને બરોબર છે ત્રીજો પુરુષની વાત એટલે કપિલ તેના પિતા એટલે કેના પિતા તો કે કપિલના પિતા હવે હું અહીંથી જે છે એ આ વસ્તુ કાઢી નાખી એટલે આપણને ધ્યાન આવી જશે ફટાફટ હવે જો તેના પિતા એટલે કેના કપિલના પિતા મારા શબ્દ એવું જો આ વસ્તુ યાદ રાખજો કેવો શબ્દ એવો મારા મારા એટલે બોલનારને લાગુ પડે સ્વવાચક ત્યાંથી જ પ્રશ્ન શરૂ કરવાનો મારા પિતાના પિતા જો કટકા કરવાના મારા પિતાના પિતા એટલે આદિત્યના પિતા એના પિતા એટલે આદિત્યના દાદા થયા કે ન થયા આદિત્યના દાદા આદિત્યના પિતા પિતાના પિતા એટલે દાદા ની પુત્રી તો આની એના દાદાની પુત્રી એટલે શું થશે તો એના પિતાની બહેન થઈ ને એ વ્યક્તિ આ વ્યક્તિ કોણ એના પિતાની શું થઈ જશે બહેન ની પુત્રી ના પતિ છે ના પતિ એટલે આના પતિ થયા કે ન થયા આના પતિ થયા આવી રીતે દોરવાનું આદિત્યના પિતા એના પિતા એની પુત્રી એટલે એના પિતાની બહેન થઈ અને બહેનના પતિ આવી રીતે કટકા કરી જો મેં મારાથી ચાલુ કર્યું મારા પિતાના પિતા મારા એટલે આદિત્યના પિતા એના પિતા ની પુત્રી એટલે આને દાદાની પુત્રી ના પતિ એટલે આના પતિ આ કોણ છે એવું કીધું ને તો કે તેના પિતા ઈ આ છે તેના પિતા એટલે કેના પિતા તો કે કપિલના પિતા આ પિતા છે એ કેના તો કે કપિલના એટલે આનું સંતાન કોણ હશે તો કે આનું સંતાન કપિલ હોય તો કપિલ એટલે પુરુષ આપણે લઈ શકીએ છીએ તો આ વસ્તુ આટલી ક્લિયર થઈ ગઈ હવે આપણે આમ જોવા જઈએ તો આ ત્રણ પેઢી થઈ ગઈ આપણા માટે હવે આપણે શું થાય આદિત્યના પિતા થાય આદિત્ય આ શું થાય પિતા પિતાની બહેન એટલે શું થાય કે ફઈ થાય આ શું થાય ફુવા થાય આ ફઈનું સંતાન એટલે આને કહેવાય આપણે પિતરાય શું કહેવાય પિતરાય એટલે આપણે શું થાય છે કે ઝિગઝેક લાઈન નો ઉપયોગ કર્યો અહીંયા અને આ શું થયું દાદા હવે ક્લિયર થઈ ગયું જવાબ આપો હવે જો તો આદિત્યના પિતાનો એટલે આદિત્યના પિતાનો એટલે આ વ્યક્તિનો કપિલની માતા સાથે કપિલની માતા કોણ છે તો કે આ વ્યક્તિ સાથે શું સંબંધ તો આદિત્યના પિતા આ એક વ્યક્તિ થયા અને કપિલની માતા એ બીજા વ્યક્તિ તો આને આ શું થાય વાત પૂરી બરોબર છે કપિલના પિતા આદિત્યના પિતા ને કપિલની માતા શું થશે એ આપણે ધ્યાનમાં લેવાનું થશે તો હવે જો આદિત્યના પિતાનો
કપિલની માતા સાથે શું સંબંધ હશે અહીંયા થોડુંક ધ્યાનમાં લેવાનું થશે કે આદિત્યના પિતાનો કપિલની માતા સાથે એટલે આદિત્યના પિતા કપિલની માતાને શું થાય તો ક્લિયર થઈ ગયું ભાઈ થશે શું થશે ભાઈ ભાઈ એટલે આપણી પાસે ઓપ્શન કયો આવી જશે ડી ઓપ્શન થઈ જશે તો આવી રીતે એક બે વાર પ્રયત્ન કરજો ફટાફટ ક્લિયર થઈ જવા જોઈએ તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લઈ અને પ્રશ્નને જવાબ આપવાનો છે ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ફટાફટ ગણું છું હવે તો ક્લિયર થઈ ગયું છે પહેલું વાક્ય જોવા જે એક મહિલા સામે ઈશારો કરીને રાજા કહ્યું અહીંથી બોલનાર વ્યક્તિ કોણ નીકળો એ ખબર પડી ગઈ અને જેના વિશે બોલે છે એ મળી ગયું તો કે રાજ બોલનાર છે રાજે કહ્યું એક વ્યક્તિ સામે ઈશારો કરીને કહ્યું છે મહિલા સામે પછી શું કહે છે તે એટલે કેની વાત થશે તો કે મહિલાની વાત થશે મિત્રો આ એક મહિલાની વાત થઈ છે મારી શબ્દ કોને લાગુ પડે બોલનારને લાગુ પડે બોલે છે કોણ તો કે રાજ બોલે છે શું કહે છે મારી માતાના સસરાના ભાઈની એકમાત્ર પુત્રી છે હવે કટકા કરવા પડશે રાજ એવું કહે છે રાજ નામનો વ્યક્તિ એવું કહે છે કે મારી માતા એટલે રાજના કોઈ પિતા હશે એ પિતાની પત્ની એટલે રાજની માતા થઈ ગઈ કે નહીં થઈ તો હવે જો મારી માતાના સસરા તો આનો અર્થ એવો થયો કે ઈ આના પિતા થી એ રાજની માતાના સસરા થાય ને તો આ વસ્તુ આ સસરા કહેવાય કે ન કહેવાય આના માટે આ સસરા રાજના પિતા એના પિતા એટલે આ વ્યક્તિ એની માતા ને એના સસરા થઈ ગયા સસરાના ભાઈની હવે આના ભાઈની વાત કરીએ તો કે આના ભાઈ કોઈ વ્યક્તિ હશે તો આના ભાઈની વાત કરવામાં આવે તો આના ભાઈ હશે આપણી આના ભાઈની વાત કરીએ તો આ વ્યક્તિ એના ભાઈ હશે ભાઈની એકમાત્ર પુત્રી છે એટલે આની એકમાત્ર પુત્રી એટલે અહીંયા હશે એ વ્યક્તિ એકમાત્ર પુત્રી થશે કે નહીં થાય તો ક્લિયર થઈ ગયું જો રાજ માટે પિતા આ શું થઈ ગયું પિતા આ શું થઈ ગયું પિતા ને પિતા એટલે દાદા અને રાજ માટે આ શું થઈ ગયું તો કે માતા આ વસ્તુ રાજને લાગુ પડે હવે એના પિતાના દાદા સોરી પિતાના પિતા દાદા દાદાના ભાઈ આ થાય ને એની પુત્રી તો આ બે શું થયા તો કે આ બે ભાઈ બહેન થયા પણ કેવા ભાઈ બહેન તો કે કાકાના ભાઈઓ થશે કાકાના ભાઈ બહેન થશે એટલે આને કહેવાય પિતરાઈ સંબંધ કહેવાય આ બે વચ્ચે આ વચ્ચે પિતરાઈ સંબંધ તો પ્રશ્ન શું જો તો તે મહિલા એટલે મહિલા થઈ ગઈ ને આ મહિલા થઈ ગઈ આ મહિલા રાજ સાથે કઈ રીતે સંબંધિત હશે તો હવે જોવા જઈએ રાજના પિતા પિતા એટલે દાદા દાદાના ભાઈ એટલે આપણે એમ કહી શકીએ છીએ આ દાદા થાય ને અને આના માટે શું થાય કાકા થશે તો હવે આપણે જોવા જઈએ તો આ બે શું થયા ભાઈ બહેન થયા ભાઈ બહેન હોય તો રાજના પિતા પિતાની બહેન થાય તો એ શું થઈ જશે ફોઈ સગી બહેન નથી પણ આપણે કહી શકીએ ને પિતાના કાકાની દીકરી હોય એટલે આપણે ફોઈ કહી શકીએ છીએ તો આપણે જોવા જઈએ તો શું આવે મહિલા છે એ રાજ સાથે એટલે મહિલા રાજને શું થાય મહિલા રાજને શું થાય તો મહિલા રાજને થઈ જશે ફોઈ થઈ જશે સરસ ચલો હવે આપણે આ રીતે જોવાનું છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરવામાં આવે તો નેક્સ્ટ પ્રશ્ન તમારે બધાએ ગણવાનો છે પણ આનો તમે જે છે એ સ્ક્રીનશોટ લઈ લ્યો ઘરે તમારે ગણવાનો થશે આ સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે લઈ અને પ્રશ્નનો જવાબ કેવી રીતે આવે છે મિત્રો એ ધ્યાનમાં લેવાનું છે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો ચાલો નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન આપણો આપણી પાસે જે માહિતી આપેલી છે એ માહિતીને ધ્યાનમાં લઈએ આપણી પાસે કે એક ફોટા સામે આંગળી ચીંધીને મોહને કહ્યું હવે જોજો બધા અહીંયા ફરીથી આપણે જોવા જઈએ કે અહીંયા આપણી પાસે જે માહિતી આપેલી છે એને ધ્યાનમાં લેતા જાશું ફોટા સામે આંગળી ચીંધી અને મોહને કહ્યું હવે આપણે જોવા જઈએ ફોટામાં જોજો પ્રશ્ન બહુ મહત્વનો છે ફોટામાં મારી માતા સાથે જે વ્યક્તિ ઊભા છે અહીંયા આવશે છે ઊભા છે તે મારી શબ્દ એવો જો અહીંયાથી આપણે ચાલુ કરશું અહીંથી ચાલુ કરીએ મારી માતાના તો આવું બોલે કોણ મોહન કોણ બોલશે મોહન તો આપણે જોવા જઈએ મોહન નામનો વ્યક્તિ બોલશે મોહન પુરુષ છે એ શું બોલશે મારી માતાના પતિનો એટલે એની માતા એના પતિ એટલે મોહનના તો પિતા થયા ને મોહન આ બેનું સંતાન થયું ને મારી માતાના પતિનો એકમાત્ર પુત્ર છે તો હવે વિચારો આની માતા અને એના પતિ એટલે આ માતા થયા અને આ પિતા થયા હવે આનો એકમાત્ર પુત્ર કીધો એટલે આ જ થાય ને એકમાત્ર પુત્ર એટલે મોહન જ થાય પોતે જ થાય તો હવે એમ કે છે ફોટામાં મારી માતા સાથે જે વ્યક્તિ ઉભો એ કોણ છે તો કે મારી માતા એના પતિ એના એનો એકમાત્ર પુત્ર આ બેનો એકમાત્ર પુત્ર મોહન તો કોણ હોય પોતે જ હોય પોતે પોતાના પોતાના વાત કરે છે આની એરા ઉભો તો આ છે કોણ કે તો કે હું જ છું તો એ કોણ હશે મિત્રો તો કે પોતે હશે પોતે એટલે આપણો જવાબ આવી જશે ઓપ્શન બી આવી જશે આમાં કઈ બહુ ડખે નહીં ચડવાનું સિમ્પલ કટકા કરતા જવાના એટલે ક્લિયર થશે તો હવે આપણે જો તો તે વ્યક્તિ એટલે મોહનને શું થાય એટલે કે વ્યક્તિ મોહનને શું થાય તો વ્યક્તિ મોહનને પોતે જ છે એમાં કોઈ આપણી પાસે નથી કઈ
તો આ રીતે આપણે જોતું જવાનું ક્લિયર કરતું જવાનું છે મિત્રો તમારી પાસે ચાલો ફરીથી આવો પ્રશ્ન આવે છે પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો હોમવર્કમાં તમારે કરવાનો છે જો હવે નેક્સ્ટ પઝલનો પ્રકાર આવે છે મિત્રો પઝલમાં ખાસ ધ્યાન રાખજો પઝલ જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમને ક્લિયર નહીં થાય ચાલો હવે આપણે જોવા જઈએ બધાને સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે સરસ આપણે ધ્યાનમાં લઈએ કે આપણી પાસે જે નેક્સ્ટ બાબત છે એ પઝલની બાબત છે પઝલ આપણે જોવા જઈએ તો લોહીના સંબંધની પઝલ આપણે ધ્યાનમાં લેવાની છે બધાએ ધ્યાન રાખજો પઝલમાં બે વસ્તુ ધ્યાન રાખવાની પહેલું જે વાક્ય સેટ ન થતું હોય એ વાક્ય જોવાનું નહીં મોસ્ટ એમપી પ્રકાર છે આપણા માટે કારણ કે પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ માં જે પઝલ પૂછાય એ વસ્તુથી આપણે ડખે ચડી ગયા હતા અહીંયા જો લોહીના સંબંધની પઝલ આવે તો હાવ ડખે ચડી જાવ એટલે હવે બધા લોકોનું કોન્સન્ટ્રેટ અહીંયા જ હોવું જોઈએ કોઈ બીજી જગ્યાએ કોઈ આડાઅવળી કામકાજમાં કોઈ સમય ન વગાડે છેલ્લો જ પ્રકાર છે અને એક જ ક્વેશ્ચન આપણે ગણવાનો છે એ સમજી જાય એટલે બીજો ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપીશ આટલું ધ્યાન રાખવાનું છે બધાએ બીજો ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપીશ એ રીતે આપણે જોશું ચાલો પઝલની વાત કરીએ તો બધા અહીંયા ધ્યાન રાખજો આ પઝલ હું સમજાવું છું બધા લોકો અહીંયા ધ્યાન રાખજો આગલા વાક્યના પ્રકાર સમજાવવા જોઈએ વાક્યના પ્રકાર સમજાઈ જશે સંયોજકો સમજાઈ જશે જુદી જુદી પેઢી સમજાઈ જશે એટલે સરળતાથી પ્રશ્ન ક્લિયર કરી શકશું જોઈએ આપણે જો બધા અહીંયા ધ્યાન રાખજો હવે નિર્દેશ આપ્યો છે પ્રશ્નો નંબર 15 થી 17 ને નીચેની વિગતોને કાળજીપૂર્વક આવું કઈ વાંચવાનું નહીં વાત પૂરી થઈ ગઈ આને ભૂલી જવા બે અહીંથી ચાલુ કરો સમય નહીં બગાડો એક કુટુંબના તમામ 6 સભ્યો લેનો અર્થ એવો કુટુંબમાં સભ્યો કેટલા મિત્રો તો કે 6 સભ્યો છે શું કહે છે નામ આપ્યા છે પી ક્યુ આર એસ ટી યુ સાથે પ્રવાસ કરી રહ્યા છે તો અહીંયા સુધીનું વાક્ય આપણા માટે એટલું બધું મહત્વનું નથી એટલે ફટાફટ વાંચી નીકળી જવાનું અહીંયા બહુ જાજીવા રોકાવાનું નહીં આ મામાનું ઘર નથી રોકાય આપણે આ ઘરેથી ફટાફટ પાણી પી નીકળી જવાનું આપણે હવે જો હવે વાક્ય સમજવાના છે શું કહે છે તો ક્યુ એ આર નો પુત્ર છે એટલે આપણું હતું એમનેમ થઈ ગયું જો હવે તો સમજાવું જોઈએ બધાને આગલું વાક્ય જ આવી ગયું શું થઈ ગયું ક્યુ એ કેનો પુત્ર છે તો કે આર નો પુત્ર છે હવે જો ક્યુ પુત્ર થઈ ગયો આર નું સંતાન થઈ ગયું કોણ તો કે ક્યુ ક્યુ કોણ છે તો કે પુત્ર છે તો સ્પષ્ટ રીતે ક્લિયર થઈ ગયું પુત્ર કોણ છે તો કે ક્યુ પુત્ર છે હવે જોજો આર અને પી દંપતિ છે વાહ દમ કાઢી નાખે એવા પતિ છે તો એમ કહે છે દંપતિ કોણ આર અને પી આ બે વ્યક્તિ સ્પષ્ટ થાય ને એવું વાક્ય છે બે વ્યક્તિ સ્પષ્ટ થાય ને એવું વાક્ય છે મિત્રો તો હવે જો આર અને પી શું છે દંપતિ તો આર ને પી દંપતિ હોય તો વચ્ચે શું હશે તો કે પતિ પત્ની નો સંબંધ હશે પણ સ્પષ્ટ આપણી પાસે નથી સોરી અહીંયા આપણે એક વ્યક્તિ નો સંબંધ સ્પષ્ટ હજી નહીં કરી શકીએ માત્ર એમ કે આર અને પી દંપતિ એટલે બે પતિ પત્ની છે તો હવે આપણે જોવા જઈએ આર અને પી વચ્ચે ડબલ લાઈન નો આપણે સંબંધ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ હવે જોજો આર એ ટી નો ભાઈ છે જોજો આર છે ભાઈ છે તો ક્લિયર થઈ ગયું આ પુરુષ હશે ને કેનો ભાઈ ટી નો તો ટી એની બહેને હોય શકે ને ભાઈ હોય શકે તો આ પુરુષ હોય તો આ બે પતિ પત્ની હોય તો પી સ્ત્રી થઈ જશે તો ક્યુ ના માતા પિતા આવી ગયા કોણ આર માતા આર પિતા પી માતા થશે ક્યુ એનું સંતાન થશે હવે જોજો અહીંથી પાછું આપ્યું છે પી એ એસ ની માતા છે તો પી માતા થઈ ગઈ એસ ની આ ક્યુ ની તો હતી એસ ની હોય તો ક્યુ કોણ હોય તો કે એસ અને ક્યુ કા ભાઈ ભાઈઓ હશે ને કા બે ભાઈ બહેન હશે હજી એસ ની જાતિ ખબર નથી ખાલી કે પી એસ ની માતા છે એવું ખાલી ક્લિયર કીધું છે હવે જોજો ટી અને યુ કાકા ભત્રીજો છે મોસ્ટ એમપી વાક્ય આ વાક્ય ગોઠવવું જરૂરી છે કાકા ને ભત્રીજો કોણ કાકા ને કોણ ભત્રીજો એ ખબર પડવી જોઈએ તો કાકા કોણ તો કે ટી ભત્રીજો કોણ તો કે યુ એમનેમ નો ખબર પડે તો પેઢી જુઓ પેઢી ખબર પડે ને ઉપરની પેઢીમાં કાકા મામા બધાય હોય ઉપરની પેઢીમાં કોણ છે તો કાકા હોય તો આ પુરુષ થઈ જશે ક્યુ ભત્રીજો છે સોરી યુ ભત્રીજો છે તો હવે આપણે જોવા જઈએ યુ તો હજી એક સંતાન આવશે આનું હજી એક સંતાન ની વાત થશે જો એ કુટુંબમાં તમામ 6 સભ્યોની વાત થઈ છે આપણી પાસે 5 સભ્યો હજી એક સભ્ય લઈએ તો એ ટી અને યુ કાકા ભત્રીજો હોય તો યુ પાછું આપણે અહીંયા જોવા જઈએ બીજો પુરુષ હશે આનો ભાઈ આપણે કહી શકીએ છીએ એટલે આર ના વાત કરીએ જોવા જઈએ તો આર ના 3 સંતાનોની વાત થઈ જશે અહીંયા આરના એ 3 સંતાનોની વાત થઈ જશે તો આટલું ક્લિયર થઈ ગયું હવે કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે તો જો 1 2 3 4 આવી ગયા તો હવે વધ્યું હોય એ 2 સ્ત્રી સભ્યો હોય તો સ્ત્રી સભ્યો કોણ થઈ ગયા તો એસ અને પી તો ક્લિયર થઈ ગયું 4 પુરુષ સભ્યો છે એવું ક્લિયર કહી દીધું હતું તો હવે આપણા માટે પઝલ ગોઠવાઈ ગઈ જો પઝલ આપણા માટે ગોઠવાઈ ગઈ હોય ને મિત્રો તો આપણા માટે પ્રશ્ન સરળ થઈ ગયો છે ચાલો હવે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે પ્રશ્નના જવાબ આપીએ એટલે આપણને ક્લિયર થઈ જશે કે પ્રશ્નના જવાબમાં શું આવે છે જોજો હવે ચાલો બધા લોકો એ જોવાના છે લાસ્ટ ક્વેશ્ચનો છે બધા હવે ખાલી જવાબ જ આપવાના સોલ્વ તો થઈ ગયું છે ક્યુ અને પી વચ્ચે કયો સંબંધ છે ચાલો જવાબ આપતા જાવ ફટાફટ ક્યુ અને પી વચ્ચે કયો સંબંધ છે
ક્યુ અને પી વચ્ચેની વાત કરવામાં આવે તો કયો સંબંધ આપવામાં આવેલો છે એ ધ્યાનમાં રાખવાનું કાઈ ખબર ન પડે તો ક્યુ અને પી વચ્ચેનો સંબંધ આપણને અહીંથી મળી જશે તો હવે જોવા જઈએ ક્યુ અને પી તો શું થઈ જશે તો ક્યુ માટે પિતા અને પિતાની પત્ની એટલે માતા માતા અને પુત્ર થાય છે તો માતા અને પુત્ર એટલે પુત્ર માતા કયો કે માતા પુત્ર કયો બે એક જ થશે જવાબ આવશે ઓપ્શન બી આવશે સરસ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન જો એસ એ ક્યુ એસ એ ટી સાથે કયો સંબંધ ધરાવે છે હવે કાઈ નો ખબર પડે તો શું કરાય જો પેલો વ્યક્તિ બીજાને શું થાય એસ ટી ને શું થાય વાત પૂરું એસ ટી શું થાય એસ ટી ને શું થાય તો એસ જો એસ આયા છે ટી આયા છે શું થાય જો ટી માટે આર શું થાય ભાઈ ભાઈ નો આપણે સંતાનની વાત કરીએ તો ભાઈનું સંતાન કા ભત્રીજો ને કા ભત્રીજી તો આ કોણ છે સ્ત્રી સ્ત્રી હોવાથી આપણે શું કહી શકીએ છીએ ભત્રીજી એટલે જવાબ આવે આપણો ઓપ્શન બી મુંજાતા ને એવો જો આ ખબર પડી જાય જો ચાર પુરુષ આવી ગયા એટલે બે સ્ત્રીઓ જ હોય એવું આપણે ગર્ભિત આપણે માહિતીથી આપણે સેટ કર્યું છે આપણી પાસે ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન જોવા જઈએ તો નેક્સ્ટ પ્રશ્ન ફરીથી તમારી પાસે છે જવાબ આપવાનો છે કઈ જોડી સ્ત્રીની જોવા મળે આમાં તમને કઈ જોડી સ્ત્રીની જોવા મળે છે સરસ જવાબ આવશે પી અને એસ કારણ કે જો અહીંયા તમને જોવા મળે છે આ બે સ્ત્રીઓ છે સ્ત્રીઓની જોડી છે આપણી પાસે પી અને એસ તો આ રીતે આપણે જોયું કે આપણી પાસે પ્રશ્ન બધાય ક્લિયર થઈ ગયા મિત્રો આપણે તો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો આ પ્રશ્ન તમારે હોમવર્કમાં ગણવાનો છે બધા સ્ક્રીનશોટ લઈ લેજો બધા સ્ક્રીનશોટ લઈ લેજો બે જ મિનિટમાં ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને બધા લોકો ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ આપણે તો આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે મિત્રો હવે આપણે જોવા જઈએ ટાઈમ મેનેજમેન્ટ ટેસ્ટ આ ટાઈમ મેનેજમેન્ટ ટેસ્ટની વાત કરીએ મિત્રો તો આજે ટેસ્ટમાં આપણે સમય થોડોક વધારે થઈ ગયો છે એટલે આ ટેસ્ટ આપણે કાલ ઉપર રાખશું જે ટાઈમ મેનેજમેન્ટ ટેસ્ટ છે કાલે શરૂઆતમાં પહેલી 5 મિનિટ યાદ રાખજો પહેલી 5 મિનિટ આપણી ટેસ્ટ હશે એટલે પહેલી 5 મિનિટ બધા જોડાઈ જાજો ટુમોરો 9 પીએમ કાલે સાંજે રાત્રે 9 વાગે ફરીથી નવા ચેપ્ટર સાથે આપણે મળશું નવી શોર્ટકટ સાથે મળશું પણ પહેલી 5 મિનિટ ટાઈમ મેનેજમેન્ટ ટેસ્ટ છે મિત્રો તો મિત્રો હજી સુધી બધા લોકો જે નવાઈ હતા એ બધા લોકો આગળનો વિડીયો જોઈ પછી આ અત્યારના પ્રશ્નો ગણતરી કરવાનો પ્રયત્ન કરજો શરૂઆતમાં મેં તમને શોર્ટકટ સમજાવી છે બધી જોવી જરૂરી છે મિત્રો મેં આખા લેક્ચરમાં નથી કીધું જે લોકો હજી સુધી લાઈક ન કરેલું લાઈક ઠોકી દો કારણ કે આવો લેક્ચર લીધો હોય મિત્રો તો એક લાઈક તો બને જ 1200 વ્યક્તિ હાજર હોય અને જો લાઈક કર્યા વગર તમે ભણતા હોય ને મિત્રો તો ખરેખર આવા લેક્ચરની અપમાનની વાત થાય છે મિત્રો હવે તો જે વિદ્યાર્થી મિત્રોએ લાઈક ન કરી લે ફટાફટ લાઈક કરો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને નેક્સ્ટ વિડિયો કયા ચેપ્ટરનો કેટલા વાગે આવશે બીજા બધી માહિતી તમને તરત મળતી જશે મિત્રો સરસ ચાલો બધા લોકોના લાઈક કરવા માંડ્યા છે ફટાફટ આપણે જો હવે નેક્સ્ટ લેક્ચર આપણે કાલે રાત્રે 9 વાગે મળશું પણ પહેલી વસ્તુ શું તો કે પહેલી વસ્તુ આપણે 5 મિનિટની ટેસ્ટ પહેલી 5 મિનિટની ટેસ્ટ એટલે બધા જોજો કઈ ટેસ્ટ હશે તો કે આગલા પ્રશ્નો આપણે ભણાઈએ જેમ કે આપણે ભણ્યા કયા તો કે પહેલા આપણે ભણ્યા શ્રેણી શ્રેણી પછી આપણે કોડિંગ ડીકોડિંગ આ બે વસ્તુ ભણશું આ બે પ્રશ્નની સાથે સાથે આજે હું કોડિંગ આજે સોરી બ્લડ રિલેશનના પ્રશ્નો પણ એમાં એક બે મૂકી દઈશ એટલે આજની પ્રેક્ટિસ એ કરી લેજો મિત્રો ક્લિયર થઈ ગયું મિત્રો ચાલો સરસ કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં ફટાફટ જણાવી લ્યો નેક્સ્ટ મળશું ત્યારે પાછા તમારા પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લેશું આપણે ચાલો કોઈ પ્રશ્ન હોય તો જણાવજો આજે લેક્ચર કન્ટિન્યુ જોઈ લેજો અધૂરો લેક્ચર જેનો હોય બધા લેક્ચરો કન્ટિન્યુ લેક્ચર જોઈ લે સરસ ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ કાલે ફરીથી રાત્રે 9 વાગે મળશું પહેલા ટેસ્ટનું આયોજન છે પછી લેક્ચર ચાલુ કરશું 9 વાગે ફરજિયાત જોડાઈ જાજો કોઈ પણ પ્રકારનું કામ હોય તો એ મૂકી દેજો ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત